वेलकम टू जीपीएससी ऑनलाइन, वेलकम टू जीपीएससी ऑनलाइन मित्रों, गुड इवनिंग, गुड इवनिंग। ओके तो फटाफट मित्रों लाइव आई जाओ, आपणे शुरू करिए, फटाफट लाइव लाइव आवी जजो। ओके अवाज संभळाई रह्यो छे मारो? मने कॉमेंट करो जरा, एटले मने ख्याल आवे अवाज संभळाई रह्यो छे। जी गुड इवनिंग, गुड इवनिंग, गुड इवनिंग। तो मित्रों शुरू करिए, आज एवा टॉपिक विषय आज चर्चा मित्रों करवी छे। गुजरात नो जेने सुवर्ण काल तरीके मित्रों ओळखवामां आवे छे, एवो भव्य सोलंकी काल के जेनी जाहोजलाली कोई अलग लेवले हती। मित्रों एवी वात करिए कि गुजरातनी अंदर जयरे सुवर्ण युग तरीके कोई ने ओळखवामां आवे छे तो ये सोलंकी काल छे। अने आ सोलंकी काल ने मित्रों आपणे चर्चा करवानी छे, अने एनी अंदर पण सोलंकी वंशनो सौथी प्रतापी राजा एवो सिद्धराज जयसिंह विषे मित्रों चर्चा करवानी छे आजे। तो मित्रों टाइम वधारे ना बगाड़ता शुरुआत करीए आजना लेक्चरना मेन हीरो एवा सिद्धराज जयसिंह। मित्रों आमनु नाम जयसिंह हतु, सिद्धराज एमनु बिरुद्ध छे। मित्रों सिद्धराज जे छे एमनु बिरुद्ध छे। मित्रों शुरुआत करिए सोलंकी काळनी, अने सोलंकी काळनी शुरुआत करिए छे तो मित्रों अहींया तमे जोई शको छो अलग अलग प्रकारना कोर्स अहींया आपणा जोडे प्रोवाइड करेला छे। क्यांक ने क्यांक जनरल कोर्स, बिन सचिवालय, पोलीस कोन्स्टेबल, अत्यारे आजे एएसआई, पीएसआई, अत्यारे हमणां जे बिन सचिवालय आवशे मित्रों, हेड क्लार्क आवशे, ख्याल आवे छे के नहीं? एना माटे मित्रों तमे तैयारी करता हो तो आपणे जीपीएससी ऑनलाइन नी अंदर मित्रों सारामां सारा कोर्स, सारामां सारा एक्सपर्ट फेकल्टी द्वारा मित्रों कोर्स ए बनावामां आवे छे। तो मित्रों आशा राखू छूं के मेक्सिमम आनो तमे लाभ लो, ख्याल आवे छे के नहीं? मित्रों शुरुआत करवी छे आपणी आपणा लेक्चरनी, अने आपणे वात करवी छे गुजरातनो एवो सुवर्ण काळ तरीके जेने ओळखवामां आवे छे एवा सोलંકી કાળની મિત્રો ચર્ચા કરવી છે। મિત્રો કઈ રીતે સોલંકી વંશની સ્થાપના થઈ એ બધી ઘણી બધી ડિટેલ્સ છે મિત્રો, પરંતુ મિત્રો આપણે અત્યારે આ જે YouTube લેક્ચર છે અને એની અંદર મિત્રો આપણે વાત કરવી છે ફક્ત એક જ વ્યક્તિ ઉપર ફોકસ કરવું છે, અને એ છે આ વંશના એટલે કે સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા એવા સિદ્ધરાજ જયસિંહ વિશે। તો મિત્રો શરૂઆત કરીએ પાટણરા પાતશાહ સોલંકી કાળની, અને સોલંકી કાળનો મિત્રો સ્થાપક આપણને દરેકને ખબર છે સોલંકી કાળનો સ્થાપક કોણ છે? મૂળરાજ સોલંકી છે। આ મૂળરાજ જે સોલંકી હતા મિત્રો, ઓકે દરેકને ભાઈ પેન કમ્પ્લીટ દેખાય છે? દરેકને મને કોમેન્ટ કરો જરા, પેન ક્લિયર છે? મજા આવશે જ ભાઈ, 100% મજા આવશે, મારો વિડીયો કોર્સ મુકાઈ ગયો છે ભાઈ જીપીએસસી ઓનલાઈનમાં, મજા 100% આવશે। પેન દેખાય છે કમ્પ્લીટ? નામ મારું છે વિશાલસિંહ સોલંકી, ગુજરાત હિસ્ટ્રી અને જીઓગ્રાફીનો લેક્ચરર છું જીપીએસસી ઓનલાઈનમાં। હમણાં જ મારો ગુજરાત હિસ્ટ્રીનો એક કોર્સ મુકાયો છે, લગભગ 85 લેક્ચર મુકાયા છે મધ્યયુગ સુધી। તો મિત્રો શરૂઆત કરીએ, પેન ઓકે છે ને? તો મિત્રો ચલો શરૂઆત કરવી છે સોલંકી વંશની। મિત્રો આ સોલંકી વંશ જે છે, આ સોલંકી વંશના સૌથી પહેલા વાત કરીએ કે સોલંકી વંશની સ્થાપના કેમની થઈ। એક વ્યક્તિ કે જેનું નામ આપણને દરેકને ખબર છે મૂળરાજ સોલંકી, કયો વ્યક્તિ છે? મૂળરાજ સોલંકી। આ મૂળરાજ સોલંકી છે જે સોલંકી વંશનો કુળદીપક કહેવાય છે ભાઈ, મૂળરાજ સોલંકી સોલંકી વંશનો કુળદીપક તરીકે ઓળખવામાં આવે છે। અને આ જ વ્યક્તિએ એવું કહી શકાય કે ચૌલુક્ય શાખા, અને ચૌલુક્ય જે શાખા હતી અને જે ગુજરાતમાં જે ઓળખાય છે એ સોલંકીઓની, સોલંકી કુળની સ્થાપના કરે છે મૂળરાજ સોલંકી ભાઈ। ક્યારે કરે છે? ઈસવીસન 942માં। ક્યારે કરે છે? ઈસવીસન 942ની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક આ જે મૂળરાજ સોલંકી છે એ સોલંકી વંશની સ્થાપના 942માં કરે છે। મિત્રો આ સોલંકી વંશનો રાજા મૂળરાજ સોલંકી પોતાના સગા મામા એવા ચાવડા વંશના છેલ્લા રાજા
ચાવડા વંશનો અંતિમ રાજા. મિત્રો વાત કરીએ કે ચાવડા વંશનો અંતિમ શાસક એવા સામંતસિંહ ચાવડાની હત્યા કરી, સામંતસિંહ ચાવડાની હત્યા કરે છે અને પોતે પાટણની રાજગાદી ઉપર આવે છે. ક્યાંક ને ક્યાંક આ સામંતસિંહ ચાવડા એના મામા છે ભાઈ. સામંતસિંહ ચાવડા મામા, આ સામંતસિંહ ચાવડાની બેન લીલાવતી દેવી અને એનો એક દીકરો એટલે કે મૂળરાજ સોલંકી, જેનો જન્મ મૂળ નક્ષત્રની અંદર થયો હતો. ક્યાંક ને ક્યાંક આ સ્થાપક છે. આપણે ફોકસ કરવાનું છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ ઉપર. મારો વિડીયો કોર્સ કમ્પ્લીટ મુકાઈ ગયો છે, પૂરેપૂરો નથી મુકાયો, પ્રાચીન આખે આખું ગુજરાત કમ્પ્લીટ મુકાઈ ગયું છે મિત્રો. તો જેને કદાચ ઈચ્છા હોય જોઈ લેજો મિત્રો. શરૂઆત કરવી છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ ની, પણ એના પહેલા આ જે મૂળરાજ સોલંકી છે, મૂળરાજ સોલંકી, આ મૂળરાજ સોલંકી પછી કોણ ગાદી ઉપર આવે છે? તો મૂળરાજ સોલંકી પછી એનો એક દીકરો છે મિત્રો ચામુંડરાજ. કોણ ગાદી ઉપર આવે છે? ચામુંડરાજ જે છે એ ગાદી ઉપર આવે છે. ભાઈ પેન નોટ જો તમારી જોડે ના હોય તો લઈને બેસજો. આજનો આ જે લેક્ચર છે, આપણો યુટ્યુબ લેક્ચર છે, એ ઐતિહાસિક થવાનો છે મિત્રો. ક્યાંક ને ક્યાંક આપણા પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી થવાનું છે. અને કદાચ મિત્રો બની શકે કે જો મારા લાઈવ લેક્ચરો લેવાશે તો ક્યાંક ને ક્યાંક જે મહત્વના જે વંશ જે છે એ યુટ્યુબ લાઈવ કરીશું આપણે. સોલંકી વંશમાંથી અચૂકપણે પ્રશ્નો પૂછાય છે અને એની અંદર એનો સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ એના પ્રશ્નો અચૂક હોય છે. કેમ કે એટલી બધી વીરતા કરી, એટલી બધી વીરતાપૂર્વક લડ્યો છે એ વ્યક્તિ, એટલા બધા સ્થાપત્યો બનાવ્યા છે. મિત્રો વાત કરવી છે મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીનો પુત્ર હતો ચામુંડરાજ. આ ચામુંડરાજના ત્રણ પુત્રો હતા. એક હતો વલ્લભરાજ, એક હતો દુર્લભરાજ, એક હતો નાગરાજ. ધ્યાનમાં રાખજો મિત્રો, મૂળરાજ, મૂળરાજનો પુત્ર છે ચામુંડરાજ, ચામુંડરાજનો પુત્ર છે વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ. મિત્રો જો અહીંયા ધ્યાનમાં રાખજો મિત્રો, અહીંયા ધ્યાનમાં રાખજો કે હું જ્યારે અહીંયા સમજાવતો હોઉં ત્યારે મહેરબાની કરીને કોઈ પ્રશ્નો ના પૂછતા મિત્રો, પ્રશ્નો કોઈ પૂછતા નહીં. હું સમજાવીશ, બધું ક્લિયર થશે. ખ્યાલ આવે છે કે કેમ કે હું તમને સમજાવીશ ને તમે પછી કોમેન્ટો કરશો ને તો પછી શું થશે કે મજા નહીં આવે ભાઈ. અરે ભાઈ આવો ભવ્ય સોલંકી કાળ ભણતા હોય પછી આ પ્રમાણે તમારી કોમેન્ટો વાંચવામાં પછી મજા નહીં આવે મને. ખ્યાલ આવે? તમે ખાલી મને સાંભળો, જે પ્રશ્ન છે હું 5 મિનિટ આપણે ઊભા રહીશું એ પ્રશ્ન માટે, ચિંતા ના કરશો. મૂળરાજ, મૂળરાજનો પુત્ર ચામુંડરાજ, ચામુંડરાજના મિત્રો ત્રણ પુત્ર છે વલ્લભરાજ, દુર્લભરાજ. એક છે વલ્લભરાજ, એક છે દુર્લભરાજ, એક છે નાગરાજ. મિત્રો આ જે નાગરાજ હતો, નાગરાજનો એક પુત્ર છે ભીમદેવ પ્રથમ. કયો છે? ભીમદેવ પ્રથમ. ભાઈ રેડી છે દરેકના? દરેકના વંશાવલી ક્લિયર છે? મૂળરાજ સોલંકી, મૂળરાજ સોલંકી પછી એનો જે પુત્ર છે ચામુંડરાજ એ ગાદી ઉપર આવે છે. આ ચામુંડરાજના ત્રણ પુત્રો છે, એક છે વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ. આ નાગરાજનો એક સંતાન છે ભીમદેવ પ્રથમ. ભાઈ રેડી છે? ક્લિયર છે દરેકના? રેડી? ચલો હવે ભીમદેવ પ્રથમ પછી કોણ આવે છે? તો મિત્રો અહીંયા આપણે એક કામ કરીશું, અહીંયા જ લખું છું ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમની મિત્રો બે રાણી હતી. એક હતી ઉદયમતી અને બીજી હતી બકુલાદેવી. ક્યાંક ને ક્યાંક મૂળરાજ સોલંકી, એનો પુત્ર ચામુંડરાજ, ચામુંડરાજના ત્રણ પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ, નાગરાજનો પુત્ર ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમની બે પત્ની છે મિત્રો અને મહત્વની છે એટલે લખીશ ભાઈ. એવી તો ડઝન હોય, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે પહેલાના સમયની અંદર 2 ડિજિટમાં ભાઈ બધું હતું. સંતાનો એ 2 ડિજિટમાં હોય અને પત્નીઓ એ 2 ડિજિટમાં હોય. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ચલો હવે આશા રાખું છું ભાઈ જો નોટ બુક તમારી જોડે હોય, નોંધતા હો તો ફટાફટ નોંધજો ભાઈ. બરાબર, ફટાફટ. જો હવે પ્રશ્નોત્તરી અત્યારે થાય એવી નથી, જે વસ્તુ સમજવાની છે ને સમજી લો ભાઈ. બરાબર. ચલો તો મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ, નાગરાજનો પુત્ર છે ભીમદેવ પ્રથમ. આ ભીમદેવ પ્રથમની બે રાણી છે ઉદયમતી અને બકુલાદેવી. ખ્યાલ આવે છે કે નહીં? હવે એની ચર્ચા કરીએ તો ભીમદેવ પ્રથમની મિત્રો બે રાણી હતી. આ ભીમદેવ પ્રથમની મિત્રો બે રાણી છે. એક કઈ છે? એક ઉદયમતી,
અને એક છે બકુલા દેવી. એવું કહેવામાં આવે છે મિત્રો કે ભીમદેવ પ્રથમની જે આ પત્ની છે ઉદયમતી, આ ઉદયમતી હતા કોણ? તો આ જે ઉદયમતી જે છે, આ જે ઉદયમતી છે એ ઉદયમતી એવું કહી શકાય કે જૂનાગઢના, આ ઉદયમતી જૂનાગઢના ચુડાસમા વંશના રાજા, જૂનાગઢના ચુડાસમા વંશના રાજવી રા ખેંગાર પેલો એની પુત્રી હતી. ભાઈ અહીંયા ધ્યાનમાં રાખવું પડશે ભાઈ, રા ખેંગાર પેલો, બીજો, ત્રીજો, આ બધું સમજાવું છું ભાઈ, તમે ચિંતા ના કરશો. આ ઉદયમતી કોણ હતા? ઉદયમતી જૂનાગઢના ચુડાસમા વંશના રાજવી રા ખેંગાર પહેલાની દીકરી હતા. અને કોની સાથે પરણાવેલા? તો ઉદયમતીને પરણાવેલા ભીમદેવ પ્રથમ સાથે. જ્યારે બીજી વાત કરીએ બકુલાદેવી, આ બકુલાદેવી કોણ હતા? મિત્રો ઇતિહાસકારો એવું કહેવામાં આવે છે કે એવા ઘણા બધા મિત્રો આપણને પ્રૂવ પણ મળ્યા છે કે જે બકુલાદેવી હતા, આ ક્યાંક ના ક્યાંક બકુલાદેવી એ સોમનાથની અંદર મિત્રો શાસ્ત્રીય નૃત્ય કરતા, આ બકુલાદેવી સોમનાથમાં શાસ્ત્રીય નૃત્ય કરતા. અને આપણને દરેકને ખબર છે કે ભીમદેવ પ્રથમ જ્યારે પોતે શાસન ઉપર હતો ત્યારે 1026 માં ગજની પ્રાંતનો મોહમ્મદ ગઝનવી એ સોમનાથ આક્રમણ કરવા માટે મિત્રો નીકળે છે. 7 જાન્યુઆરી 1026 માં મિત્રો સોમનાથ પહોંચે છે અને સોમનાથનું મંદિર લૂંટે છે, તોડે છે, બ્રાહ્મણોને મારે છે, કતલેઆમ કરે છે. અહીંયાથી લગભગ 15 કરોડ જેટલી જે સુવર્ણ મુદ્રાઓ સંપત્તિ લૂંટી અને ફરી પાછો એ જતો રહે છે. અને એ જ સમય મિત્રો જ્યારે સોમનાથ મંદિરને તોડેલું અને આ સોમનાથ મંદિરને ફરી પાછું પથ્થરનું કોને બનાવેલું? એ ભીમદેવ પ્રથમે બનાવેલું. અને એ જ વખતે મિત્રો વાત કરીએ, એ જ વખતે મિત્રો ભાઈ નોકરાણી શબ્દ જેવો મેં નથી વાપર્યો ભાઈ, નોકરાણી જેવો શબ્દ મેં નથી વાપર્યો. મહેરબાની કરીને ખોટી કોમેન્ટો ના કરતા ભાઈ, બરાબર ધ્યાન રાખજો. અહીંયા ભાઈ મારું નામ વિશાલસિંહ સોલંકી છે. રાજાઓનો કેવી રિસ્પેક્ટ આપવી, ગુજરાતના ઇતિહાસ તમે સારી રીતે વાંચો છો ભાઈ, એટલે મહેરબાની કરી ખોટી કોમેન્ટો કરી બીજાનું ધ્યાન ભંગ ના કરતા. ચલો તો બકુલાદેવી એવું કહી શકાય કે સોમનાથનું મંદિર જ્યારે તૂટેલું ફરીથી પથ્થરનું ભીમદેવ પ્રથમે બનાવડાવેલું અને એ વખતે આ સોમનાથના મંદિરની અંદર શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે મિત્રો બકુલાદેવી હતા એવું કહેવામાં આવે છે. અને આ તો ભાઈ રાજાના ગમે રાણી, ખ્યાલ આવે છે કે નહીં? રાજાના ગમે રાણી, નજર એમની બકુલાદેવી ઉપર પડી ભીમદેવ પ્રથમની. અને એવું કહેવામાં આવે છે એમના ગુણ, એમના રૂપ આ જોઈ અને એવું કહી શકાય કે ભીમદેવ પ્રથમ એ પોતે મંત્રમુગ્ધ થઈ ગયા અને ક્યાંક ને ક્યાંક પરણવાની ઈચ્છા દર્શાવી. એટલે બકુલાદેવી જે છે, આ બકુલાદેવીના લગ્ન કોની સાથે થયેલા? ભીમદેવ પ્રથમ સાથે થયેલા. અને ક્યાંક ને ક્યાંક ઇતિહાસની અંદર આ બકુલાદેવી છે એવું કહેવામાં આવે છે, લખવામાં આવ્યું તું બહુલાદેવી પણ વંચાયું શું? ચૌલાદેવી. વાંચવામાં ભૂલ થઈ ભાઈ, અહીંયા એનું નામ હતું બહુલાદેવી પણ આ બની જગ્યાએ વાંચવામાં ભૂલ થઈને ચૌલાદેવી થઈ ગયું, જેના કારણે ઇતિહાસની અંદર અને એમાંય સ્પેશિયલ ગુજરાતી સાહિત્યમાં, એમાંય સ્પેશિયલ ગુજરાતી સાહિત્યની અંદર આ જે વ્યક્તિ છે જે બકુલાદેવી, જેને ચૌલાદેવી તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ચૌલાદેવી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ચૌલાદેવી જે છે, હાજી થોડુંક સ્લો, ઓકે ભાઈ, એમાં એવું છે કે મારો ટ્રાય મેક્સિમમ કવર કરવાનો છે, બરાબર. આ બધી થોડીક બેકગ્રાઉન્ડ તમને સમજાવું તો આગળની વસ્તુ તમને ખબર પડે ભાઈ, એટલે બીજું કંઈ નહીં. ફટાફટ ચલાવી દઈને તમને ખબર ના પડે એવું મારું કોઈ આશય નથી. ઓકે, તો આ જે ચૌલાદેવી છે, આ ચૌલાદેવી ગુજરાતી સાહિત્યની અંદર જે ચૌલાદેવી છે એ જ મિત્રો આ બકુલાદેવી છે. એમનું નામ હતું બહુલાદેવી, એક શિલાલેખની અંદર બહુલાદેવી લખવામાં આવ્યું છે પણ વાંચવામાં ભૂલ થવાના કારણે આ બહુલાદેવીની જગ્યાએ મિત્રો શું થઈ ગયું છે? ચૌલાદેવી થઈ ગયું છે, જેના કારણે ગુજરાતી સાહિત્યની અંદર પણ એને ચૌલાદેવી તરીકે ઓળખવામાં આવે છે. અને ચૌલાદેવી નામની નવલકથા મિત્રો લખવામાં આવી હતી ધૂમકેતુ દ્વારા લખવામાં આવેલી. કોના દ્વારા? ધૂમકેતુ દ્વારા લખવામાં આવેલી, ગૌરીશંકર જોશી. રેડી છે? ચલો બરાબર, આ બે રાણીઓની મિત્રો વાત થઈ ગઈ, આ બે વાત થઈ ગઈ રાણીઓની, બકુલાદેવી અને ઉદયમતી. મિત્રો ભીમદેવ પ્રથમ અને ઉદયમતી,
ભીમદેવ પ્રથમ નો ઉદયમતી નો જે પુત્ર હતો કર્ણદેવ સોલંકી, ભીમદેવ પ્રથમ અને કર્ણ, ભીમદેવ પ્રથમ અને ઉદયમતી નો પુત્ર છે કર્ણદેવ સોલંકી. ખ્યાલ આવે છે કે નહીં? કર્ણદેવ સોલંકી એ કોનો પુત્ર છે? ભીમદેવ પ્રથમ નો ઉદયમતી નો પુત્ર છે. રેડી? ત્યારબાદ વાત કરીએ ભાઈ, કર્ણદેવ સોલંકી ના લગ્ન કોની સાથે થયેલા? મૈણલ્લા દેવી. કોણ હતા ભાઈ? મૈણલ્લા દેવી. આ મૈણલ્લા દેવી એટલે કે મિત્રો જેના ઇતિહાસની અંદર આપણે મીનળ દેવી તરીકે ઓળખીએ છીએ, જેને ઇતિહાસની અંદર એને આપણે મીનળ દેવી તરીકે ઓળખીએ છીએ. હા ભાઈ, મારે કોમેન્ટ ઉપર ધ્યાન જ નથી આપી, મેં એટલે જ કીધું ભાઈ કોમેન્ટો બંધ કરી દો અત્યારે. મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપજો ભાઈ. બરાબર? તો ઉદયમતી, ઉદયમતી નો પુત્ર કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી ના લગ્ન ચંદ્રકેશી રાજા, પેલો ગોવા નો કર્ણાટક નો પેલો રાજા હતો ને ચંદ્રકેશી રાજા, એ ચંદ્રકેશી રાજાની દીકરી મૈણલ્લા દેવી સાથે થયેલા. અને મૈણલ્લા ગુજરાતના ઇતિહાસની અંદર મિત્રો કોના તરીકે ઓળખવામાં આવે છે? મીનળ દેવી તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાજુ ભાઈ, અહીંયા મીનળ દેવી ને કર્ણદેવ સોલંકી નો પુત્ર છે સિદ્ધરાજ જયસિંહ. કયો છે? સિદ્ધરાજ જયસિંહ. રેડી છે? સિદ્ધરાજ જયસિંહ છે. બીજી બાજુ બકુલા દેવી, ભાઈ બકુલા દેવી ની વાત કરી તો એનો પુત્ર છે ક્ષેમરાજ. ક્ષેમરાજ નો પુત્ર દેવપ્રસાદ. આ દેવપ્રસાદ નો પુત્ર ત્રિભુવનપાલ. આ ત્રિભુવનપાલ ના ત્રણ પુત્રો હતા મિત્રો, ત્રિભુવનપાલ ના ત્રણ પુત્રો હતા. આ ત્રિભુવનપાલ ના ત્રણ પુત્રોમાં એક છે કીર્તિપાળ, એક છે કુમારપાળ અને એક છે મહીપાળ. ભાઈ રેડી છે? દરેકનો ખ્યાલ આવે છે? બરાબર? તો આ પ્રમાણે પણ અહીંયા ધ્યાન આપજો, ભીમદેવ પ્રથમ, ભીમદેવ પ્રથમ અને ઉદયમતી નો પુત્ર કર્ણદેવ સોલંકી. ભાઈ અહીંયા બકુલા દેવીને આ લોકો હિનકુળના ગણતા, એવું કહેવામાં આવે છે કે બકુલા દેવીના આ લોકો હિનકુળના ગણતા, જેના કારણે આ ક્ષેમરાજ ઉંમરમાં મોટો હતો. ભાઈ આ ક્ષેમરાજ ઉંમરમાં મોટો હતો તે છતાં પણ કોને ગાદી આપવામાં આવી? કર્ણદેવ સોલંકીને ગાદી આપવામાં આવી. કર્ણદેવ સોલંકી જે છે એને ગાદી આપવામાં આવે છે. બરાબર? ચલો હવે કર્ણદેવ સોલંકી ને આ મીનળ દેવી એ બંનેનો પુત્ર છે સિદ્ધરાજ જયસિંહ. અને આપણે મિત્રો વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહ વિશે. ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો અહીંયા છે ને મારા સમય બમય બધું લખવું છે, સમય બમય બધું જ લખવું છે, પણ હવે એવો સમય નથી અત્યારે. બધું લખવું છે ખરું, પણ એવો સમય અત્યારે નથી. જો સમય એવો અત્યારે હોત, ટાઈમની લિમિટેશન છે ભાઈ મારા જોડે, બરાબર, અમુક સમય મર્યાદાની અંદર મારે લાઈવ લેક્ચર પૂરું કરવાનું છે, નહીંતર પાંચ લેક્ચરે મેડ ના આવે ભાઈ આ ખેલાડીનો. ખ્યાલ આવે છે કે ભાઈ? યોગરાજ બ્યોગરાજ ના આવે, ચાવડા વંશમાં આવે. ચલો ભાઈ, બરાબર, તો આપણે સિદ્ધરાજ જયસિંહની મિત્રો ચર્ચા કરવી છે. તો આ પ્રમાણે છે આ બકુલા દેવીનો જે વંશજ હતો એનો મિત્રો ગાદી આવી નહીં, ક્ષેમરાજના ના આવી, દેવપ્રસાદના ના આવી, ત્રિભુવનપાલના ના આવી. સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતા, સિદ્ધરાજ જયસિંહ પોતે અપુત્ર હતા, જેના કારણે ગાદી આવી ખરી, પણ કોના જોડે આવી હતી? કુમારપાળ જોડે આવી હતી. ખ્યાલ આવે છે કે નહીં? કોના જોડે આવી હતી? કુમારપાળ જોડે આવેલી. રેડી છે? બરાબર. હવે આપણે વાત કરવી છે આપણા મેન હીરોની, ભાઈઓ મેન હીરોની આપણે ચર્ચા કરવી છે. મિત્રો વાત કરીએ એનું થોડુંક બેકગ્રાઉન્ડ તપાસીએ કે કઈ રીતે સિદ્ધરાજ જયસિંહ, કઈ રીતે સિદ્ધરાજ જયસિંહ ગાદી ઉપર આવે છે. મિત્રો કોમેડી બોમેડી બધું આવી જશે આની અંદર, મજા મજા છે ભાઈ આજના લેક્ચરની અંદર. આજે બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના કરતા ફક્ત ધ્યાન આપજો ભાઈ, આજનો લેક્ચર છે, આજનો લેક્ચર મજાનો છે ભાઈ. વાત કરીએ કર્ણદેવ સોલંકી ભાઈ, કર્ણદેવ સોલંકી ની આખી ચર્ચા નહીં કરવાની, ખાલી તમારા માટે. તમે પીએસઆઈ બીએસસી ની તૈયારી કરો છો, કોન્સ્ટેબલ ની તૈયારી કરો છો, બિન સચિવાલય ની તૈયારી કરો છો, એટલા માટે કર્ણદેવ સોલંકી નું ફક્ત એક નામ અહીંયા લખી દઉં છું, ત્રૈલોક્ય મલ્લ. કર્ણદેવ સોલંકી ત્રૈલોક્ય મલ્લ તરીકે ઓળખાતા. કોના તરીકે ઓળખાતા? ત્રૈલોક્ય મલ્લ તરીકે ઓળખાતા. રેડી છે? મિત્રો વાત કરીએ કે આ કર્ણદેવ સોલંકી, કર્ણદેવ સોલંકી એ શાસન 1064 થી માંડી 1094 સુધી શાસન કરેલું, લગભગ 30 વર્ષ સુધી કર્ણદેવ સોલંકીએ શાસન કરેલું. મિત્રો આ કર્ણદેવ સોલંકી જે છે, આ કર્ણદેવ સોલંકીના સમયની અંદર લગભગ 1094 આજુબાજુ, લગભગ ઈસવીસન 1094 આજુબાજુનો જે સમયગાળો હતો, અને એ વખતે મિત્રો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આવી હતી. જો ભાઈ ધ્યાન આપજો, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ આવી હતી. આ છે માળવા,
આ છે માળવા અને આ જે છે કયો કલર દેખાશે ભાઈ? ઓકે. અને આ જે છે એ છે પાટણ, અણહિલપુર પાટણ. હા પિંટુભાઈ દિયોદર, હા આ માળવા છે, આ પાટણ છે. મિત્રો ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે જે વખતે કર્ણદેવ સોલંકી હતો એ વખતે ઈસવીસન 1094 ની અંદર માળવાનો એક રાજા કે જેનું નામ હતું મિત્રો, માળવાનો એક રાજા જેનું નામ હતું નરવર્મા. મિત્રો ધ્યાનમાં રાખજવાનું નામ, માળવાનો એક રાજા છે નરવર્મા. આ જે નરવર્મા હતો એને એટેક કર્યો ભાઈ પાટણ ઉપર. 1094 આજુબાજુનો સમયગાળો, 1094 આજુબાજુનો સમયગાળો. અને એ વખતે મિત્રો વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક માળવાનો જે રાજા છે, કયો રાજા? નરવર્મા. આ નરવર્મા ક્યાં એટેક કરે છે? પાટણ ઉપર એટેક કરે છે. અને પાટણ ઉપર એટેક કરે છે અને એની અંદર મિત્રો વાત કરીએ કે નરવર્મા અને કર્ણદેવ સોલંકી, નરવર્મા અને કર્ણદેવ સોલંકી આ બંનેની ભયંકર લડાઈ થાય છે ભાઈ. અને ભયંકર લડાઈ થાય છે અને જેના કારણે મિત્રો વાત કરીએ, જેના કારણે વાત કરીએ તો કે આ કર્ણદેવ સોલંકી છે એ આ યુદ્ધની અંદર મૃત્યુ પામે છે મિત્રો. કર્ણદેવ સોલંકી આ, હા અગ્નિપથ એજ્યુકેશન, કર્ણદેવ સોલંકી એવું કહી શકાય મિત્રો કે કર્ણદેવ સોલંકી નરવર્મા સાથેના યુદ્ધની અંદર પોતે મૃત્યુ પામે છે. અને પોતે મૃત્યુ પામે છે જેના કારણે પાટણની ગાદી ખાલી પડે છે મિત્રો. સિદ્ધરાજ જયસિંહની ઉંમર જે તે વખતે કદાચ 3 વર્ષની હશે એવું ઇતિહાસકારો કહે છે ભાઈ. પ્રબંધ ચિંતામણી, આ પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ મેરુતુંગ સુરી ભાઈ કોના દ્વારા લખવામાં આવ્યો છે? મેરુતુંગ સુરી દ્વારા લખવામાં આવ્યો છે. આ મેરુતુંગ સુરી દ્વારા લખવામાં આવેલો પ્રબંધ ચિંતામણી ગ્રંથ, અને એની અંદર કીધેલું છે કે જે વખતે કર્ણદેવ સોલંકી નરવર્મા સાથેના યુદ્ધની અંદર, જે વખતે કર્ણદેવ સોલંકી નરવર્મા સાથેના યુદ્ધની અંદર મિત્રો મૃત્યુ પામેલો, એ વખતે ક્યાંક ને ક્યાંક સિદ્ધરાજ જયસિંહની ઉંમર 3 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 3 વર્ષની હતી. જેના કારણે મિત્રો સિદ્ધરાજ જયસિંહ ગાદી ઉપર તો બેઠા, હવે 3 વર્ષનું ટેણિયું શું કરો ભાઈ, વિચાર તો કરો. 3 વર્ષનું ટેણિયું કશું કરી ના શકે ભાઈ. એટલે જેના કારણે આ કર્ણદેવ સોલંકી જે છે, કર્ણદેવ સોલંકી એની પત્ની, કઈ પત્ની? તો મિનળદેવી, જેને આપણે રાજમાતા મિનળદેવી તરીકે ઓળખીએ છે. આ મિનળદેવીએ રાજ્યની ધુરા, રાજ્યનું શાસન એ પોતાના હાથમાં લીધું. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ કે એને જે શાસન પોતાના હાથમાં લીધું અને સત્તા સંભાળી. મિત્રો અહીંયા એક સ્ત્રી શાસિકા, એક વિધવા સ્ત્રી શાસિકા આખું શાસન ચલાવે છે. ક્યાંક ને ક્યાંક કેટલાય લોકો એવું મિત્રો કહી શકીએ કે એને હટાવવાની કોશિશ કરે છે. પરંતુ મિત્રો ધ્યાનમાં રાખજો, આ સોલંકી શાસન આટલું બધું લાંબુ ચાલ્યું, સોલંકી શાસન આટલું બધું લાંબુ ચાલ્યું એનું એકમાત્ર કારણ હતું કે એના રાજાઓ તો શક્તિશાળી હતા જ, સાથે સાથે એના સલાહ આપનારા શાંતુ મંત્રી, મુંજાલ મંત્રી, આવા જે મંત્રીઓ હતા એ પાવરફુલ હતા ભાઈ. ચંદ્રગુપ્ત મૌર્ય એ સામ્રાજ્ય મેળવ્યું કેમ? ચાણક્યના કારણે. ખ્યાલ આવે છે કે સલાહકાર જો મજબૂત હશે ને ભાઈ તો બધું જ થશે. ક્યાંક ને ક્યાંક અહીંયા મિનળદેવી પોતે રાજમાતા તરીકે, મિનળદેવી પોતે રાજમાતા તરીકે મિત્રો કામ કરે છે. સિદ્ધરાજ જયસિંહની ઉંમર 3-1 વર્ષની છે અને સિદ્ધરાજ જયસિંહ જે છે એ પોતે રાજા છે ખરા, પણ નાનકડા બાળક છે, પોતે કોઈ પણ પ્રકારનું સંચાલન કરતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? મારે વાત કરવી છે ભાઈ મિનળદેવીથી, વાતની શરૂઆત કરવી છે. મિત્રો આ બેકગ્રાઉન્ડ તમને કીધું, આ સોલંકી વંશનું કઈ રીતે ભાઈ સિદ્ધરાજ જયસિંહ પોતે એ ગાદી ઉપર આવે છે એનું બેકગ્રાઉન્ડ તમને મેં કીધું છે ભાઈ. રેડી છે? બરાબર. હવે મિત્રો વાત કરવી છે મિનળદેવીની, કે રાજમાતા જે મિનળદેવી છે, રાજમાતા મિનળદેવી, આ મિનળદેવી છે ભાઈ, રાજમાતા મિનળદેવી, રાજમાતા મિનળદેવી. મિત્રો એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહના બદલે આ મિનળદેવી પોતે સંચાલન કરતા હતા. ખ્યાલ આવે છે કે નહીં? અને આ જે મિનળદેવી છે મિત્રો, વધારે ટાઈમ આમાં નહીં બગાડીએ, મિનળદેવીના બે કામ ખૂબ જ પ્રખ્યાત થયા છે. મિનળદેવીના બે કામ ખૂબ જ પ્રખ્યાત થયા છે ભાઈ. કયા કયા કામ છે? એક કામ એમનું છે મલાવ તળાવ બનાવવાનું. કયું કામ છે? મલાવ તળાવ બનાવવાનું. મિત્રો આ મલાવ તળાવ ક્યાં છે? આ મલાવ તળાવ ક્યાં છે બોલો હેડો, હવે કોમેન્ટ કરો ભાઈ ભમા ભમ, જલ્દી હવે કોમેન્ટ કરો તો મજા આવશે.
મલાવ તળાવ, મલાવ તળાવ ક્યાં છે? કઈ જગ્યાએ છે મલાવ તળાવ? ભાઈ પીડીએફ પીડીએફ બધું મળી જશે, ભાઈ ટેલિગ્રામ ચેનલની અંદર બધું મળી જશે. ધોળકા રેડી, ધોળકા ખાતે છે ભાઈ. ધોળકા ક્યાં છે? અમદાવાદની અંદર છે. અમદાવાદનો એક તાલુકો છે ભાઈ, અમદાવાદનો એક તાલુકો છે ધોળકા. મિત્રો ભવિષ્યની અંદર હું એવી જીપીસી ઓનલાઈનની અંદર એવી સિરીઝ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એ સિરીઝનું નામ હશે 1-2-4, બરાબર. એક ટોપિક ઉપરથી ચાર ટોપિકમાં કેમનું જવાય. રેડી 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 ભાઈ ધોળકા. એક છે મલાવ તળાવ અને બીજું મિત્રો છે મુનસર તળાવ. બીજું તળાવ છે મુનસર તળાવ. બીજું તળાવ કયું છે ભાઈ? બીજું તળાવ છે મુનસર તળાવ. આ મુનસર તળાવ ક્યાં આવેલું છે? મુનસર તળાવ વિરમ ગામમાં આવેલું છે. અને એ પણ મિત્રો ક્યાં છે? એ પણ અમદાવાદની અંદર છે. રેડી? એ પણ મિત્રો અમદાવાદની અંદર છે. મલાવ તળાવ ધોળકાની અંદર, મુનસર તળાવ વિરમ ગામની અંદર. ભાઈ મલાવ, આ મુનસર તળાવની વાત કરીએ તો મુનસર તળાવને અર્ધ સહસલિંગ તળાવ કહેવામાં આવે છે. મુનસર તળાવને શું કહેવામાં આવે છે? અર્ધ સહસલિંગ તળાવ. મિત્રો ધ્યાનમાં જ રાખજો, સહસલિંગ તળાવ પાટણમાં છે. સહસલિંગ, હા ભાઈ, ન્યાય જોવો તો મલાવ તળાવ જોવો. આખી સ્ટોરી ભાઈ કહેવાનો જ છું, ચિંતા ના કરશો. આજે મજબૂત લેક્ચર થવાનું ભાઈ, ચિંતા ના કરશો. હા બરાબર, અર્ધ સહસલિંગ તળાવ ભાઈ. સહસલિંગ તળાવ પાટણમાં છે ભાઈ. આ અર્ધ સહસલિંગ તળાવ છે ભાઈ. સહસ્ત્ર એટલે હજાર, સહસ્ત્ર એટલે હજાર. જે તળાવના કિનારે 500 શિવલિંગ હોય, જે તળાવના કિનારે 500 શિવલિંગ હોય, એટલે કે હજાર કરતા અડધા. હજાર એટલે સહસ્ત્ર, હજાર એટલે સહસ્ત્ર, અડધા હોય એટલે અર્ધ સહસ્ત્ર. તો આને અર્ધ સહસલિંગ તળાવ કહેવાય છે મુનસર તળાવને ભાઈ, વિરમગામમાં આવેલું છે. રેડી? આની બે જે વાતો છે, એક મલાવ તળાવની અને એક મુનસર તળાવની. બે તળાવ રાજમાતા મીનળદેવી બનાવડાવ્યા, અને એની અંદર પહેલી જે બાબતની આપણે ચર્ચા કરવી છે એ મલાવ તળાવની મિત્રો ચર્ચા કરવી છે. રેડી છે? તો મલાવ તળાવની મિત્રો ચર્ચા કરીએ તો ધ્યાનમાં રાખજો, આ મલાવ તળાવના આ છે રાજમાતા મીનળદેવી, અને આ જે ડોશીમાં આપણે તમે જોઈ રહ્યા છો, આ ડોશીમાં એમની અહીંયા ઝૂંપડી છે ભાઈ. પરિસ્થિતિ એવી હતી કે રાજમાતા મીનળદેવી, રાજમાતા મીનળદેવી, રાજમાતા મીનળદેવીને એવું થયું કે જો આ અમદાવાદનો જે વિસ્તાર મિત્રો, એ વખતે મીનળદેવીના પતિ, મીનળદેવીના પતિ, આ મીનળદેવીના જે પતિ છે એવું કહી શકાય કર્ણદેવ સોલંકી, એ પોતે આશાવલ જીતીને કર્ણાવતી વસાયું હતું. એટલે આ લોકો અમદાવાદમાં રહેતા હતા ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? અમદાવાદની અંદર રહેતા હતા, અને ક્યાંક ને ક્યાંક મીનળદેવીને એવું થયું કે પ્રજાને પાણી પૂરતું મળતું નથી, જેના કારણે મારે એક તળાવ બનાવવાનું છે. એ તળાવનું નામ શું છે ભાઈ? ધોળકા ખાતે આવેલું છે તળાવ, અને એ તળાવનું નામ છે ધોળકા ખાતે આવેલું તળાવ મલાવ તળાવ. ભાઈ આ મલાવ તળાવની ઘટના શું હતી? તો તળાવ જનરલી આ રીતે લંબગોળ હોય. તળાવ જનરલી કેવું હોય મિત્રો? તળાવ જનરલી ભાઈ મેં તમને કીધું ને યાર, કોમેન્ટ અત્યારે મહેરબાની કરીને બીજી કોઈ કોમેન્ટો ના કરો, હું ડિસ્ટર્બ થઉં છું ભાઈ તમારી કોમેન્ટો જોઈને. એ સહસલિંગ તળાવનું જૂનું નામ શું હતું? બધી ચર્ચાઓ આવશે ભાઈ. દુર્લભ તળાવ હતું ભાઈ યાર, મને થોડુંક તો આવડત ભાઈ, હો ચિંતા ના કરશો. ચલો, એટલે કે કોઈ પણ તળાવ બને તો કોઈ પણ તળાવ કાં તો ગોળ બને અથવા તો લંબગોળ બને ભાઈ. એટલે ક્યાંક ને ક્યાંક આ જે જમીન હતી, આજુબાજુની જમીન જ્યાં તળાવ બનાવવાનું હતું, એટલે રાજમાતા મીનળદેવી ભાઈ જગ્યા પસંદ કરી લીધી. કોન્ટ્રાક્ટરને બધાને કીધું, લે ભાઈ તારા પૈસા લે, તારા એડવાન્સ બધાને આપી દીધા, કડિયા બડિયા બધાને. અને એવું કહેવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર, આ વિસ્તારનો કમ્પ્લેટ ચોખ્ખો કરી નાખવામાં આવ્યો કે ભાઈ આ જગ્યાએ આપણે તળાવ બનાવીશું. અને ક્યાંક ને ક્યાંક એ જે વિસ્તારની અંદર તળાવ બનાવવાનું હતું, એ વિસ્તારની અંદર જેટલા પણ લોકો રહેતા હતા, એ બધે બધાનો મિત્રો વાત કરીએ, એ બધે બધાને વાત કરીએ કે એવું કહેવામાં આવે કે રાજમાતાએ હુકમ કર્યો હતો કે ભલે એમની જમીન અત્યારે તળાવ બનાવવા માટે લઈએ છીએ, પરંતુ એમને 2-3 ગણી જમીન બીજી જગ્યાએ આપણે આપીશું. રાજ આપશે, રાજ એટલે રાજા આપશે. પરિસ્થિતિ થાય છે એવી, પરિસ્થિતિ એવી થાય છે કે એ સમયની અંદર, એ સમયની અંદર આ જે તળાવ હતું, આ તળાવની અંદર એક ખાંચો હતો ભાઈ. હા, આ જે તળાવ છે ને, અરે યાર, ઓકે, આ જે તળાવ છે, આ તળાવની અંદર મિત્રો આ રીતે એક ઘર હતું. અહીંયા આ તળાવની અંદર અહીંયા એક ઘર હતું, એક ઝૂંપડી હતી. આ એક ઝૂંપડી છે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? પરિસ્થિતિ એવી થાય છે કે સૈનિકો આવે છે, અને આ ઝૂંપડી કોની છે ભાઈ? આ માજીની ઝૂંપડી છે. આ કાકી દેખાય છે ભાઈ, લાલ સાડીવાળા,
આ લાલ સાડી વાળા કાકી જે દેખાય છે એ કાકી ની હતી ભાઈ. આ ઝુંપડી અહીંયા જે હતી ખાંચામાં એ આ કાકી ની હતી. ક્યાંક ને ક્યાંક મિનર દેવી દ્વારા સૈનિકો મોકલવામાં આવ્યા, અને મિનર દેવી દ્વારા જે સૈનિકો મોકલવામાં આવ્યા છે મિત્રો, એક ભાઈ જો જેટલું બને એટલું શેર કરો. હા, આપણે એવી નોટિફિકેશન હતી કે ભાઈ આજે લાઈવ લેક્ચર નથી, પણ લાઈવ લેક્ચર છે ભાઈ, શેર કરજો ભાઈ, બરાબર. ચલો, તો આ જે વ્યક્તિ હતી એને પોતાની જગ્યા નથી છોડવી. સૈનિકો આવ્યા અને સૈનિકોએ કીધું કે માજી રાજનો હુકમ છે, મિનર દેવીનો હુકમ છે, મિનર દેવીનો હુકમ છે કે જે પણ લોકો અહીંયા પોતાની જમીન છે એમને બે ગણી ત્રણ ગણી જમીન બીજી જગ્યાએ આપવાની છે, એટલે મહેરબાની કરી આ જગ્યા તમે છોડી દો. એટલે એવું કહેવામાં આવે છે કે માજી આમ થોડોક ભાવુક બની ગયા ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? માજી થોડાક ભાવુક બની ગયા અને એમને શું કીધું, બેટા આ તો મારા વર્ષો જૂની યાદો છે. શું કીધું? બેટા આ તો મારી વર્ષો જૂની યાદો છે, હું આને છોડીને નહીં જઉં. એટલે સૈનિકો પાછા ગયા ભાઈ મિનર દેવી જોડે. મિનર દેવીને કીધું કે ડુસીમાં તો માનતા જ નહીં, એટલે મિનર દેવી પોતે આવ્યા ભાઈ. અને મિનર દેવી જ્યારે પોતે આવ્યા ત્યારે મિત્રો એવું કહેવામાં આવે છે કે મિનર દેવીએ આ જે માજી હતી એમની વાતો સાંભળી અને કીધું કે ભાઈ આ ઘરમાં મારી જૂની યાદો છે, એવું કદાચ કીધું હશે. અને મિનર દેવી એમની વાત ન સમજ્યા. અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ જે મિનર દેવી હતા એમને ફરમાન આપ્યું મિત્રો. આ મિનર દેવીએ ઘોષણા કરી દીધી કે ભાઈ જેટલા પણ લોકોની જમીન એ બીજેથી લેવામાં આવી છે, જો એ લોકો રાજી હોય તો જ લેવાની. બધા માની ગયા પણ એક ડોસી માનતા માનતા. એટલે એવું કહેવામાં આવે છે કે મિનર દેવી કે ભલે ખાંચો પડતો, ભલે આનો જે આકાર છે એ ભલે બદલાતો, પણ ક્યાંક ને ક્યાંક હું આ જે માજી છે એમને ન્યાય આપીશ. એટલે આજે બી મિત્રો હજારો વર્ષ પછી પણ મિત્રો, 1100 વર્ષ પછી પણ મિત્રો એવું કહી શકાય કે મલાવ તળાવ આખું ગોળ છે ખરું, પણ એક ખાંચો હજુ પણ છે. એટલે મિત્રો કહેવાય છે કે ન્યાય જોવો હોય ને તો મલાવ તળાવ જોવો, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો, એટલે કહેવાય છે. કેમ કે એમને ન્યાય આપ્યો. હા, બાકી એમની ઈચ્છા હોત, હા બાકી એમની ઈચ્છા હોત ને ભાઈ, તો આ માજીને ટેટાટોડ્યું કરીને લઈ જવોત ક્યાંય. એમની ઈચ્છા હોત મિનર દેવીની, તો આમને ટેટાટોડ્યું કરીને ક્યાંય લઈ જવોત. હા, ખ્યાલ આવો. પણ માતા મિનર દેવીએ પોતે ન્યાય આપ્યો અને એમને આ મલાવ તળાવ બનાવ્યું. પણ આ જે એમની જગ્યા હતી એ જગ્યાને છોડીને આજે બી ખાંચો રહી ગયો છે. એટલે જેના કારણે મિત્રો એવું કહેવામાં આવે છે, જેના કારણે એવું કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. આવા હતા રાજમાતા મિનર દેવી મિત્રો. એમને એમ શાસનો નહોતા ચાલતા ભાઈ આટલા લાંબા, ખ્યાલ આવે છે કે નહીં? અને હવે અને મિત્રો વાત કરીએ, જો માં આવી હોય તો એનો પુત્ર એનો દીકરો કેવો હોય. હા, આ જે સ્ટોરી હતી એની મિત્રો થોડીક ચર્ચા કરી લઈએ ફટાફટ, બરાબર. મિનર દેવી ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસન કરતા હતા. તેમણે વિવિધ સ્થાપત્ય બાંધ્યા. ભાઈ કયા કયા સ્થાપત્ય બાંધ્યા? તો સૌથી પહેલું મલાવ તળાવ. ભાઈ એમને સૌથી પહેલા મલાવ તળાવ બાંધ્યું, જે દ્વારકા અમદાવાદની અંદર આવેલું છે. ભાઈ આ તળાવને ન્યાયનું પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્થાપત્ય સાથે કહેવત પણ સંકળાયેલી છે કે ભાઈ ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. ન્યાય જોવો હોય ભાઈ માજીનું નામ ને શું કરવું જ ભાઈ. એટલે યાર વાય પ્રકારના સવાલો ના પૂછો યાર, કેટલાક ઓથેન્ટિક સવાલો પૂછો, ખ્યાલ આવે છે કે નહીં? ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. ભાઈ પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયેલો છે, પ્રશ્ન કેટલી વાર પૂછાઈ ગયેલો છે કે ન્યાય જોવો હોય તો ખાલી જગ્યા તળાવ જોવો. નીચે ઓપ્શન આપી દીધેલા હોય એટલે મન મૂકીને ભાઈ મલાવ તળાવ ઠોકવાનું ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? તો આ વાત હતી મિનર દેવીની. અને હવે થોડીક આપણા હીરો બીરોની એન્ટ્રી કરીએ ભાઈ. આ આપણને જે દેખાય છે એ મુનસર તળાવ છે ભાઈ. આ જે તળાવ આપણને દેખાય છે કયું તળાવ છે? મુનસર તળાવ છે ભાઈ. આ પ્રકારે જો 500 જેટલા શંકર ભગવાનના મંદિર છે ભાઈ. હા, આ પ્રકારે 500 જેટલા શંકર ભગવાનના મંદિર છે, જેના કારણે એને અર્ધ સહસ્લિંગ તળાવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અર્ધ સહસ્લિંગ તળાવ કહેવામાં આવે છે. હા ભાઈ, ન્યુ નવા જ છીએ ભાઈ, હો ચિંતા ના કરશો ભાઈ. હું એટલે એવું છે ભાઈ, ફટાફટ ભાઈ સ્પીડ ઓછી કરવાની જરૂર છે. સ્પીડ ઓછી કરવાની જરૂર છે ભાઈ. મારું નામ વિશાલસિંહ સોલંકી છે. જલ્દી જે હોય કહો એટલે ફટાફટ ભાઈ.
ભાઈ રેડી છે સ્પીડ? ઓકે ઓકે ઓકે, ચલો ભાઈ હેડો રેડી બધા. ભાઈ લીલી ઝંડી મળી ગયું આપણને, એટલે ચિંતા નહીં. બરાબર, આ ભાઈ મુનસર તળાવ છે, વિરમગામ અમદાવાદમાં આવેલું મુનસર તળાવ ને અર્ધ સહસલિંગ તળાવ કહેવાય છે. ભાઈ કેમ કહેવાય છે? તો 500 જેટલા શિવ મંદિરો આવેલા છે, 1000 એટલે સહસ્ત્ર, એના અડધા એટલે અર્ધ સહસ્ત્ર, એટલે આને અર્ધ સહસલિંગ તળાવ કહેવામાં આવે છે. ભાઈ હું પ્રોપર ગાંધીનગરનો છું, ક્યાંય એસકે બેસકે નો નહીં ભાઈ, ચિંતા ના કરશો તમ તાર હો ને. ચલો ભાઈ, એમને કીર્તિસ્તંભ પણ બનાવડાયો, એમને કીર્તિસ્તંભ પણ બનાવડાયો તો મિનળદેવી જે પાલનપુરમાં આવેલો છે. ભાઈ શા માટે પાલનપુરની અંદર બનાવડાયેલો? આપણને દરેકને ખબર છે કે આ સ્તંભ સિદ્ધરાજ જયસિંહના જન્મ નિમિત્તે બાંધવામાં આવેલો હતો. સિદ્ધરાજ જયસિંહના જન્મ નિમિત્તે બનાસકાંઠાની અંદર પાલનપુર ખાતે કીર્તિસ્તંભ બનાવવામાં આવેલો હતો. ભાઈ કોને બનાવડાયો છે? મિનળદેવી દ્વારા બનાવવામાં આવ્યો છે. કોના દ્વારા? મિનળદેવી દ્વારા બનાવવામાં આવેલો છે. ભાઈ રેડી, ફટાફટ શેર કરી નાખજો, ભાઈ શેર કરી નાખો, શેર કરી નાખજો ધડાધડ. આપણે હજુ તો હજુ હવે મજા હવે આવવાની જ ભાઈ, મજા હવે આવવાની છે. બરાબર, એક પાતાલેશ્વર મહાદેવનું મંદિર જે પાલનપુર બનાસકાંઠાની અંદર બન્યું છે ભાઈ. ચલો મજા હવે આવવાની, પિક્ચર હવે ચાલુ થાય ભાઈ આપણું. બરાબર, અને આપણા હીરોની એન્ટ્રી વેન્ટ્રી કરી નાખે ભાઈ. સિદ્ધરાજ જયસિંહ જોવો ભાઈ, હા જો આને કહેવાય ભાઈ સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ સોલંકી શાસનનો સૌથી પ્રતાપી રાજવી. ક્યાંક ના ક્યાંક આ જે ચિત્ર છે મિત્રો, સર્કલ ઉપર આખો આખો આખું સ્ટેચ્યુ બનાવેલું છે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? અને એવું કહી શકાય આના વર્ણનની અંદર, કવિ પિંગલે ભાઈ કીધેલું છે રાજપૂતો વિશે. રાજપૂતો વિશે કવિ પિંગલે કીધું છે કે દરા શીશ છો દરે મરે પણ ટેક ન મૂકે, ભાગે નહીં સો લડે સુરપદ કદી ન ચૂકે, અને નિરાધાર કો દેખ દીએ આધાર આપ બલ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ, અને પરસ્ત્રીય સંગ ભેટ નહીં ને ધ્યાન ધરત દૂત કોન કવિ સમજ બલ પિંગલ કહે, અને યહી ધર્મ રજપૂત કોન જિનકો ખાયો અન્ન ચૂકવત દાન, જિનકો જિનકો સિરુપકાર દીએ બદલો ઇનકો, અને દયાવંત દાતાર કર્ણ સમો કવિયન કો રણકો જાનત ખેલ અતિ અરણકો, અને શિર વિના જાહી કો દળ લડે ન ડરે ના જામ કે દૂત કોન કવિ સમજ બલ પિંગલ કહે, અને યહી ધર્મ રજપૂત કોન યહી ધર્મ રજપૂત કોને યહી ધર્મ રજપૂત કો. એવા સિદ્ધરાજ જયસિંહ વિશેની મિત્રો ચર્ચા કરીએ, જલ્દી જલ્દી ફટાફટ. ચલો આગળ વધીશું મિત્રો. સિદ્ધરાજ જયસિંહ વિશે, આ જે સિદ્ધરાજ જયસિંહ છે, સિદ્ધરાજ જયસિંહની મિત્રો વાત કરીએ તો એમના પિતાનું નામ, સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ છે કર્ણદેવ સોલંકી. સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ છે કર્ણદેવ સોલંકી. મિત્રો એમની માતાનું નામ છે મૈણલના દેવી. શું નામ છે? મૈણલ્લા દેવી. ભાઈ સાઉથ ઇન્ડિયન હતા મૈણલ્લા દેવી. ભાઈ બોલતા નહોતું આવડતું, બધાને તકલીફ પડતી હતી, હા બધાને તકલીફ પડતી હતી, ખ્યાલ આવે છે? આવે છે કે નહીં? આપણે તો ભાઈ જગદીશને જગો કહી દઈએ ભાઈ, આપણે ખ્યાલ આવે છે કે નહીં? હા રમેશનો રમલો કહી દઈએ તાલ આવે તો, બોલતા ના આવડે તો. હા એટલે મૈણલ્લા દેવીનું નામ શું બનાવી દેવામાં આવ્યું હતું? મિનળ દેવી બનાવી દેવામાં આવેલું. શું બનાવી દેવામાં આવેલું? મિનળ દેવી એની માતા હતા. બરાબર, ચલો સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ. ભાઈ સિદ્ધરાજ જયસિંહની એક દત્તક લીધેલી પુત્રી પણ હતી. સિદ્ધરાજ જયસિંહની દત્તક લીધેલી એક પુત્રી પણ હતી, અને એ પુત્રીનું નામ શું હતું ભાઈ? કાંચન દેવી નામ હતું. શું નામ હતું? કાંચન દેવી નામ હતું ભાઈ. દત્તક લીધેલી પુત્રી કાંચન દેવી નામ હતું. કાંચન દેવી રેડી છે? ચલો આગળ વધીએ. તો કંઈક આ પ્રકારે છે મિત્રો રાજધાની. રાજધાની કઈ છે? અણહિલપુર પાટણ. રેડી છે ભાઈ? આ બધી બેઝિક બાબતો છે. અને ક્યારે ગાદી ઉપર આવેલા? 1094માં, ત્રણેક વર્ષની ઉંમરે ગાદી ઉપર આવેલા ભાઈ. ભાઈ સાઉથમાંથી લાવવી પડે ભાઈ, એ અત્યારે ચર્ચાનો વિષય નથી. મિનળદેવીને કેમ સાઉથમાંથી લાયા હતા? એ તો ભાઈ જ્યારે કર્ણદેવ ભણાવતા ખબર પડે ભાઈ, એની સ્ટોરી અલગ છે. બરાબર, ચલો આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીશું થોડીક ડિટેલની અંદર, મીન્સ કે એની ચર્ચા કરીએ ભાઈ. તો પિતા કર્ણદેવ સોલંકી, માતા મૈણલ્લા દેવી જેના મિનર દેવી કહેતા હતા ભાઈ, એમની રાણીનું નામ હતું લીલાવતી દેવી. સિદ્ધરાજ જયસિંહની રાણીનું નામ હતું લીલાવતી દેવી. ભાઈ એમના વે વિશાળ, આ વે વિશાળ એટલે કે ભાઈ અત્યારે નહીં કહેતા એંગેજ છું. શું કહી ગયા છે? કે એંગેજ છું, બસ એ વે વિશાળ. સંબંધ કરે તો ભાઈ કોની સાથે? રાણક દેવી સાથે.
કોની સાથે સંબંધ કરેલો? રાણક દેવી સાથે સંબંધ કરેલો. અને દત્તક લીધેલી પુત્રી કાંચન દેવી, જેને દેવળ દેવી પણ કહેવામાં આવતી. અને આપણે આ વસ્તુ સમજાઈશું ભાઈ પાછળ જતા, કે એને અણુરાજ સાથે પરણાવેલી, બરાબર. શાકંભરીના રાજા હતા ભાઈ, શાકંભરીના રાજા, હા ભાઈ, અત્યંત અજમેર ચાહમાન વંશના રાજા હતા, ચૌહાણ વંશના રાજા. અને ક્યાંક ને ક્યાંક આ અણુરાજ અને કાંચન દેવી પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલા છે ભાઈ. ભાઈ વિશાલજી સોલંકી નામ છે મારું. ચલો આગળ વધીએ, ડિટેલમાં મિત્રો ચર્ચા કરવી છે આગે આજે. ચલો આગળ વધીએ મિત્રો, વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહની. તો લશ્કરી તાલીમ કોને આપી? તો લશ્કરી તાલીમ શાંતુ મહેતા નામના મંત્રી આપી છે ભાઈ. લશ્કરી તાલીમ, યુદ્ધની ટેકનિક કઈ રીતે શીખાય, કઈ રીતે શસ્ત્રો ચલાવાય, એવું કહી શકાય. લશ્કરી તાલીમ આપનાર એના જે વ્યક્તિ છે મંત્રી, આ મંત્રી કોણ છે? શાંતુ મહેતા છે ભાઈ, બરાબર. એમના ગુરુ, ગુરુ પોતે માતા મિનળ દેવી. અને ખાસ આ વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખજો, મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખી દેજો, જીપીએસસી હોય કે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય, આપણે એ જ લેવલનું ચલાવી દઈએ છીએ ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? ચિંતા કરશો નહીં, આ બાજુ ધ્યાન ખાલી, બરાબર. આ સિદ્ધરાજ જયસિંહને ધનુર્વિદ્યા શીખવાડી કે ભાઈ, મિનળ દેવી પાસેથી સિદ્ધરાજ જયસિંહે કઈ વિદ્યા શીખેલી? ધનુર્વિદ્યા. એવું કહેવામાં આવે છે મોટાભાગની વિદ્યા એ શાંતુ મહેતા મિનળ દેવી જોડે શીખેલા ભાઈ. એક વિદ્યાને છોડીને મેલી વિદ્યા નથી શીખવાડતા ભાઈ, મેલી વિદ્યા નતા શીખવાડતા. ચલો આગળ વધીએ ભાઈ. આચાર્ય હેમચંદ્રાચાર્ય ગુરુ નહીં હો, હા ગુરુપદે પોતે એમને માન સન્માન આપતા હતા, ગુરુ તરીકે માન સન્માન આપતા હતા. પરંતુ મિત્રો વાત કરીએ, એમને પોતે એમને એવું કહી શકાય ધર્મ નથી બદલી નાખ્યો સિદ્ધરાજ જયસિંહ દ્વારા. એમના ગુરુ હતા હેમચંદ્રાચાર્ય ભાઈ. ઉપાધિ ભાઈ, કઈ કઈ ઉપાધિ સિદ્ધરાજ જયસિંહે ધારણ કરી છે અત્યારે ખાલી જોવી તો જુઓ, પણ એક એક ઉપાધિ, કઈ રીતે એમને ત્રૈલોક ગંડ મળ્યું, કઈ રીતે સિદ્ધ ચક્રવર્તી મળ્યું, કઈ રીતે અવંતીનાથ મળ્યું, કઈ રીતે મિત્રો એવું કહી શકાય બરાબર જિષ્ણુ કહેવાયા, ખ્યાલ આવે છે કે કઈ રીતે સઘળા જેસમ કહેવાયા, એક એક સ્ટેપ, એક એક બિરુદ કઈ રીતે મળ્યું, બધે બધું સમજાવું છું ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? ચલો તો આ પ્રકારે સિદ્ધરાજ, અવંતીનાથ, પરમ ભટારક, પરમ માહેશ્વર ભાઈ. પરમ માહેશ્વર એટલે કહેવામાં આવતા મોટાભાગના જેટલા પણ લોકો જે છે, મોટાભાગના જેટલા પણ લોકો છે એ રાજાઓને આપણે પરમ માહેશ્વર કેમ કહેવામાં આવતા? પરમ માહેશ્વર ભાઈ, પરમ માહેશ્વર મહેશ, આ મહેશ શંકર ભગવાનનું એક નામ છે. અને આ બધા શૈવ ધર્મી હતા ભાઈ. ભાઈ શું ખોટું છે મને જરા એમ કહેજો, જરા શું ખોટું છે ભાઈ? કોઈ કંઈ કોમેન્ટ કરી, મને ખ્યાલ ખબર નહીં ભાઈ કોઈ કંઈ કોમેન્ટ કરી, શું ખોટું છે ભાઈ જરા કહેજો મને, શું ખોટું છે મને કંઈ ખબર ના પડી. ભાઈ શું ખોટું છે? કોઈ મને કહેશે કે આપણે શું ખોટું કીધું છે ભાઈ? ટાઈમ ના બગાડશો ભાઈ ખોટો યાર. ચલો તો આ પ્રમાણે છે, આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીશું તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયેલો ભાઈ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરની અંદર થયેલો 1091માં. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઈસવીસન 1091ની અંદર મિત્રો પાલનપુરની અંદર થયેલો, પાલનપુર. પણ મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, જે વખતે પાલનપુર નહોતું વસ્યું, પાલનપુર વસ્યું નહોતું ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? પણ જે જગ્યા હતી એ જગ્યા પાલનપુર બનેલું ભાઈ. પાલનપુર બનાવનાર આબુના પેલા સામંત પ્રહલાદન દેવ, પ્રહલાદનપુર વસાયું હતું અને પાછળ જતા પાલનપુર બન્યું, ખ્યાલ આવે છે કે નહીં? અત્તરની નગરી, ફૂલોનું શહેર. ચલો તો ઈસવીસન 1091માં પાલનપુરની અંદર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો. અને સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહને કહેવામાં આવે ભાઈ. આ બધી વાતો છે ને એટલે કહી દઉં છું હમણાં સમજી. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ યશસ્વી પરાક્રમ સોરઠ વિજય હતું. લગભગ 49 વર્ષ સુધી શાસન કર્યું ભાઈ. એ રેશિયો તમે કાઢો તો 49 વર્ષ સુધી એને શાસન કર્યું સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહે 49 વર્ષ સુધી શાસન કરેલું છે, બરાબર. સિદ્ધરાજ જયસિંહના રક્ષણની જવાબદારી મિનળ દેવીએ અને પોતાના વિશ્વાસુ મંત્રી પોતાના ભાઈએ નિભાવી હતી. ટૂંકમાં આ બધું કર્યું હતું. હવે સિદ્ધરાજ જયસિંહ મોટા કર લઈએ ભાઈ, સિદ્ધરાજ જયસિંહને મોટા કર લઈએ ભાઈ. શું ખોટું છે? ઉપર ખોટું છે પણ શું ખોટું મને કંઈ ખબર નહીં પડતી શું કહેવા માંગે છે કોઈ. ચલો લખો ખરા ખોટું શું છે પણ એ તો લખો.
ચલો આગળ મિત્રો વાત કરીએ. રાજવહીવટની તાલીમ શાંતુ મંત્રી આપી હતી અને આ જ સમયે કર્ણદેવનો મામો મદનપાળ. ભાઈ જો અહીંયા ધ્યાનમાં રાખજો, કર્ણદેવની મમ્મી કોણ હતી? મિનરદેવી. સોરી ભાઈ અનર્થ થઈ જશે લ્યા, ઉદયમતી અનર્થ થઈ જશે એમ. ચલો આ કર્ણદેવ સોલંકી જે છે એની મમ્મી એ ઉદયમતી, અને ઉદયમતીનો ભાઈ હતો મદનપાળ. કોણ હતો ભાઈ? મદનપાળ. એટલે કે સીધે સીધો અહીંયા કર્ણદેવનો મામો થાય ભાઈ. સિદ્ધરાજ જયસિંહ જ્યારે નાની ઉંમર હતી સિદ્ધરાજ જયસિંહની, એ વખતે વહીવટ મિનળદેવી સંભાળતા હતા અને એ વખતે ક્યાંક ને ક્યાંક મદનપાળ મન ફાવે એમ વર્તતો હતો ભાઈ. હા આપણો ગાદી અપાવડા આવી છે ભાઈ, આપણો અપાવડા આવી છે એવું બધું કહેતો હતો ભાઈ. હા ભાઈ ભૂપા આવે મને ખબર છે, પણ એ એક વખત મારો કોર્સ જોજો ભાઈ, એક વાર લેક્ચર તો આવવા દો મને, એ બધા આવવા જોવો ભાઈ. એને શાસન નહીં કર્યું, ફક્ત એને જાહેર કરી હતી ભાઈ. ધ્રુવસેન પહેલા ભાઈ મને અત્યારે મૈત્રક વંશમાં ક્યાં લઈ જાઉ છો યાર? અત્યારે જે ટોપિક માટે એ કરીએ જ કરો ને યાર દોસ્ત, સમજતા નહીં ભાઈ. આ જ સમયે કર્ણદેવનો મામો મન ફાવે એમ વર્તતો હતો ભાઈ. એટલે સિદ્ધરાજ જયસિંહને લાગ્યું, આ સિદ્ધરાજ કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ, એટલે સિદ્ધરાજ જયસિંહને લાગ્યું ભાઈ આ ભલેવાન નહીં આવવા દે. એટલે એવું કહેવામાં આવે છે શાંતુ મંત્રીને કહી અને મદનપાળની હત્યા કરીને ખાવડાવે છે ભાઈ. એવું કહી શકાય કે આ જ સમયે કર્ણદેવ સોલંકીનો મામો તો મદનપાળ મન ફાવે તેમ વર્તતો હતો, જેના કારણે શાંતુ મંત્રી દ્વારા સિદ્ધરાજ જયસિંહને રસ્તા ઉપરથી હટાવી દીધો ભાઈ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા રસ્તા ઉપરથી હટાવી દેવામાં આવેલો. ખ્યાલ આવે છે કે ભાઈ ભીમદેવની પત્નીનું નામ ઉદયમતી. ચલો આગળ વધીએ. ચલો હવે બધી ચર્ચાઓ કરવી, ચલો ભાઈ બ્લેન્ક સ્લાઇડમાં જ બધી ચર્ચાઓ કરવી છે આપણે. પીપીટીમાં તો બધા વાંચી જાય ભાઈ, પીપીટીની અંદર બધા વાંચી જાય. ખરી મજા બ્લેન્ક સ્લાઇડમાં છે. ચલો ભાઈ તમે વાત સાચી, તમે કહો કે ભાઈ મારો આ પહેલો લાઈવ લેક્ચર છે દોસ્ત, મારો આ પહેલો લાઈવ લેક્ચર છે. અને હું પણ આશા રાખું છું કે ભાઈ હું કોમેન્ટમાં ના ધ્યાન આપું, પણ એવી વસ્તુ લખે છે ને ભાઈ કે તકલીફ શું કરીએ હવે. ચલો ભાઈ તો વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ વિશે. તો આ જે સિદ્ધરાજ જયસિંહ જે છે, આ સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની અંદર મિત્રો વાત કરીએ, ભડથ નામ ઘણી જગ્યાએ ભોળાદ આપ્યું છે ભાઈ, એક જ છે ભોળાદ ગામ. મિત્રો એક સ્થળ હતું ભોળાદ, અથવા તો એનો ભડથ પણ કહેવામાં આવતું. અને આ જે ગામ હતું એ જગ્યાએ એક સ્થળ હતી બાહુલોદ નામનું સ્થળ. ભાઈ કયું સ્થળ છે? બાહુલોદ. એક સ્થળ છે બાહુલોદ નામનું સ્થળ. ભાઈ કયું સ્થળ છે? બાહુલોદ નામનું સ્થળ છે. મિત્રો જે વખતે સિદ્ધરાજ જયસિંહ પોતે શાસન કરતા હતા એ વખતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર એક સ્થળ હતું ભાઈ. એનો હજુ સુધી પ્રોપર સ્થળ નિર્ણય નહીં થયો ભાઈ. કોઈક કહે છે જૂનાગઢમાં હતું, કોઈક કહે છે ધોળકા નજીક હતું. ભાઈ ચિંતા ના કરશો, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે નવીન ચંદ્ર આચાર્ય, એ પોતે કહે છે કે હજુ સુધી પરફેક્ટ નથી ભાઈ, એનો સ્થળ નિર્ણય નથી થયો. એટલે ચિંતા ના કરશો ભાઈ. બરાબર. તો ભડથ નામનું ગામ અથવા તો ભોળાદ નામનું ગામ, અને એ જગ્યાએ એક સ્થળ હતું બાહુલોદ નામનું સ્થળ. અને બાહુલોદ નામના સ્થળે મિત્રો શું લેવામાં આવતો? યાત્રાવેરો લેવામાં આવતો. શું લેવામાં આવતો? યાત્રાવેરો લેવામાં આવતો. અને એવું કહેવામાં આવે છે આ યાત્રાવેરો કેમ લેવામાં આવતો? તો જેના પણ સોમનાથના દર્શન કરવા હોય, જેના પણ સોમનાથના દર્શન કરવા હોય એ દરેકે મિત્રો પૈસા ચૂકવવાના. ક્યાંક ને ક્યાંક દરેકે જેને સોમૈયા દાદાના જેને વાત કરીએ કે જેને ભગવાન શંકર ભગવાનના જેને દર્શન કરવા હોય એને ફરજિયાત યાત્રાવેરો પૈસા આપવા પડતા. એટલે કે લાખો લોકો મિત્રો એવું કહી શકાય કે દર વર્ષે સોમનાથના દર્શન કરવા માટે આવતા. અને એક આંકડા મુજબ ગુજરાતી અસ્મિતા રજની વ્યાસ, એક આંકડા મુજબ જે તે વખતે મિત્રો દર વર્ષે 72 લાખ રૂપિયા જેટલો વાર્ષિક આવક થતી ભાઈ, 72 લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક થતી. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, 72 લાખ રૂપિયા પકડી નહીં બેહી રહેવાનું ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? પકડીને નહીં બેહી રહેવાનું ભાઈ. અત્યારનું ભડથ અલગ છે, ત્યાંનું ભડથ અલગ છે ભાઈ. બરાબર, હાલની વાત નથી ભાઈ. બરાબર. ચલો 72 લાખ રૂપિયા એ પકડી નહીં બેસી રહ્યો. આશરે આંકડો આપણે જોવાનો કે જે તે વખતે આટલી બધી ઊંચી જે રકમ હતી, આટલી બધી ઊંચી રકમ જે છે એવું કહી શકાય કે અહીંયાથી ઉઘરાવવામાં આવતી.
પરંતુ મિત્રો પરિસ્થિતિ એવી થઈ કે આ પ્રમાણે અહીંયા પાટણ આ છે ગીર સોમનાથ આ છે સોમનાથ અને ક્યાંક ને ક્યાંક કદાચ ગણી લઈએ કે પાટણથી સોમનાથ આવવાનો રસ્તો ધારો કે આ હોય અને આ જગ્યાએ ધારો કે યાત્રા વેળો લેવાતો હોય રેડી ભાઈ સિદ્ધરાજ જયસિંહની માતા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી અને મિનળદેવી આવા ઉંમર લાયક થઈ છે ભાઈ ધીમે ધીમે વૃદ્ધ અવસ્થાએ જાય છે વૃદ્ધ અવસ્થાએ જાય છે જેના કારણે મિત્રો પરિસ્થિતિ એવી થાય છે એમને પણ એવું થાય છે લાઈન ભાઈ મારા દેવ દર્શન કરવા છે મારા પણ એવું કહે છે કે સોમનાથના મંદિરના દર્શન કરવા છે એવું કહેવામાં આવે કે સિદ્ધરાજ જયસિંહને કીધું ભાઈ માતાએ માતાજીએ રાજમાતા મિનળદેવી દ્વારા સિદ્ધરાજ જયસિંહને કહેવામાં આવ્યું કે બેટા મારા સોમનાથની સોમનાથના દર્શન કરવા છે એટલે સિદ્ધરાજ જયસિંહ કે માતા ચિંતા ના કરો બે લક્ઝરી કરી દીધી ભાઈ સિદ્ધરાજ જયસિંહે પાટણની અંદરથી ટ્રાવેલ્સ બોલાવી અને બે લક્ઝરી કરી દીધી અને એવું કહેવામાં આવે છે કે બે લક્ઝરી કરી દીધી અને જાહેર કરી દીધું પાટણમાં ભાઈ રાજમાતા સોમનાથના દર્શન કરવા માટે જાય છે અને જેને પણ અહીંયા દર્શન કરવા માટે એવું કહી શકાય કે ભાઈ માતા જોડે સોમનાથમાં જવું હોય એ મફત જઈ શકશે ભાઈ આખે આખો ખર્ચો આખે આખો જેટલો પણ મિત્રો આખે આખો જેટલો પણ ખર્ચો થશે બસનું ભાડું ખાવાનું બાવાનું બધું આ બધું કોણ આપશે રાજ આપશે એટલે કે રાજા પોતે સિદ્ધરાજ જયસિંહ આપશે ક્યાંક ને ક્યાંક બે બસો તૈયાર થઈ ભાઈ હા કેટલાક તો ટેમ્પામને ખટાણામાં ચડી ગયા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ કે આખે આખું જે આખો કાફલો જે હતો એ પાટણથી ક્યાં નીકળ્યો છે પાટણથી સોમનાથના દર્શન કરવા માટે નીકળ્યો છે હશે ભાઈ હશે ભાઈ મારી આ જ ટેકનિક છે ગુસ્સે ગુસ્સે નહીં ભાઈ પણ ટેકનિક જ આ છે ભાઈ હા ઇતિહાસ જોર જનુનથી જ ભણાય ભાઈ હા આમ કરીને બેહી ના ભરાય પાટણથી મિત્રો સોમનાથની અંદર પાટણથી સોમનાથના દર્શન કરવા માટે મિનળદેવીનો આખે આખો કાફલો છે એ નીકળે છે એવું કહી શકાય કે મિનળદેવી જતા હોય છે અને રસ્તાની અંદર મિત્રો કેટલાક સંન્યાસીઓ રસ્તાની અંદર કેટલાક સાધુ કેટલાક સંન્યાસી સામે એમને મળે છે અને મિત્રો એવું કહી શકાય કે એમને મિનળદેવીને સામે મળે છે અને મિનળદેવી હાલ હવાલ પૂછે જ નહીં કે કેમ છો મજામાં છો મહંત પ્રાર્થના કરે છે અને મિત્રો એવું કહી શકાય એવું મિત્રો કહી શકાય કે ક્યાંક હા ભાઈ ધર્મનંદન ભાઈ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય મિત્રો કે મિનળદેવી એ સાધુ સંન્યાસીને પૂછે છે કે દર્શન કર્યા કે નહીં મહારાજ તમે દર્શન કર્યા સોમનાથના એટલે પેલા આમ કરીને ઉભા રહેલા ભાઈ મહારાજ કે ખીચું બીચું દેખાય છે કે મિનળદેવીને શું કીધું કે ખીચું દેખાય છે પાકીટ બાકીટ છે અમારી જોડે તમને લાગે અમારી જોડે પૈસા હોય ફોન પે નહીં ગૂગલ પે નહીં ભાઈ અમારી જોડે એટલે કે ભાઈ ફોનપેની શું જરૂર પડી એટલે મિનળદેવીને કીધું ભાઈ ફોનપેની એટલે જરૂર પડે છે કે અહીંયા યાત્રા વેરો આપવો પડે છે ભાઈ ખ્યાલ અમે તો સાધુ સંન્યાસી રહ્યા અમે સાધુ સંન્યાસી રહ્યા અમે પૈસા ક્યાંથી લાવીએ અને અમે પૈસા ક્યાંથી લાવીએ ભાઈ પૈસા નથી તો પછી અહીંયાથી દર્શન કરવા નથી જવા દેતા એટલે માતા મિનળદેવીન એવું કહી શકાય કે એમને બહુ દુઃખ થાય છે ભાઈ હા કે સામાન્ય પ્રજા પોતાના દેવના દર્શન ના કરી શકે શું એટલા અમે ક્રૂર છીએ અને એ વાત તો મિનળદેવીને ખબર જ નથી અને એવું કહી શકાય કે મિનળદેવી નક્કી કર્યું ભાઈ હવે એક ડગલું આગળ નહીં વધું અને મિનળદેવી એવું કહી શકાય કે ત્યાંથી દર્શન કર્યા વગર પાછા પગલે એવું કહી શકાય પાટણ તરફ રવાના થયા મિનળદેવી પાછા પગલે મિત્રો એવું કહી શકાય કે પાછા પગલે પાટણમાં રવાના થવા નીકળ્યા અને વાયુ વેગે વાત જે છે આખે આખા મિત્રો એવું કહી શકાય ગુજરાતમાં ફેલાઈ ગઈ કે ભાઈ મિનળદેવી છે એ દર્શન કર્યા વગર પાછા ફરી ગયા છે અને એવાની અંદર સિદ્ધરાજજીને કોઈ વોટ્સઅપ કર્યો ભાઈ અને સિદ્ધરાજજીને કોઈ વોટ્સઅપ કરીને કીધું ભાઈ તારા મમ્મી તો પાછા આવ્યા છે દર્શન કર્યા વગર એટલે એવું કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહ એમને લેવા માટે ફરી પાછા અધ વચ્ચે રસ્તામાં આવ્યા અને એવું કહી શકાય અધ વચ્ચે મિનળદેવી સિદ્ધરાજ જયસિંહ બે જણા મળે છે અને એવું કહી શકાય એમ કહે છે કે માતા શા માટે તમે દર્શન કર્યા વગર આવ્યા ત્યારે મિનળદેવી કહે છે ભાઈ મારી જોડે પૈસા નહીં હા મારું તો ઉંમર લાયક થઈ ગઈ છું મારી જોડે પૈસા તો છે નહીં ખ્યાલ આવે છે કે નહીં જેના કારણે પરિસ્થિતિ એવી છે કે હું દર્શન કરી શકું એવું નથી બસ હવે જ્યાં સુધી યાત્રાવેળો નહીં એ થાય જ્યાં સુધી યાત્રાવેળો નહીં દૂર થાય ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું એવું મિનળદેવીએ કહી દીધું એટલે સિદ્ધરાજ જયસિંહ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માતા 72 લાખ રૂપિયાની જે આવક છે એમાં એ જતી કરવી પડશે અને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી થઈ કે મિત્રો માતાએ હઠ કરી ગમે તે થાય હું કંઈ ના જાણું પણ આ યાત્રાવેળો દૂર કરવો પડે એટલે મિત્રો ધ્યાનમાં રાખજો આ સોમનાથનો યાત્રાવેળો દૂર કોને કર્યો તો દૂર સિદ્ધરાજ જયસિંહે કર્યો
ભાઈ જો કોઈ પણ નિર્ણય છે ને રાજા લે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, રાજમાતા મિન્નરદેવી રાજા નતા, ખ્યાલ આવે છે કે નહીં? રાજમાતા મિન્નરદેવી રાજા નતા, એટલે રાજમાતા મિન્નરદેવી કીધું કે ભાઈ યાત્રાવેળો દૂર કર, એટલે રાજમાતા મિન્નરદેવીના કહેવાથી સોમનાથનો યાત્રાવેળો દૂર થયો. અને કોને કર્યો? તો સિદ્ધરાજ જયસિંહે. આ 72 લાખ રૂપિયાનો જે યાત્રાવેળો જે સોમનાથનો હતો એને દૂર કરવામાં મિત્રો આવ્યો. પરંતુ આ જ પરિસ્થિતિની અંદર જ્યારે અધવચ્ચેથી એવું કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહ માતાને લેવા માટે આવેલા, અધવચ્ચેથી દર્શન કર્યા વગર પાછા જતા રહ્યા, એટલે ફરમાન કરી દીધું ભાઈ યાત્રાવાળો બંધ, એટલે જેના કારણે સિદ્ધરાજ જયસિંહ ખુશ થઈ ગયા, મિનાદેવી ખુશ થઈ ગયા. અને ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે કીધું કે એક કામ કરો માતા, હવે તો ચલો ભાઈ, હવે તો દર્શન કરીએ આપણે સોમનાથની અંદર, હવે તો શું કરીએ, હવે દર્શન કરીએ. જેના કારણે મિત્રો વાત કરીએ છીએ કે હવે આજે સિદ્ધરાજ જયસિંહ ક્યાં છે ભાઈ? હવે સિદ્ધરાજ જયસિંહ ક્યાં છે? માતા જોડે દર્શન કરવા માટે જાય છે સિદ્ધરાજ જયસિંહ. સોમનાથના દર્શન કરવા માટે જાય છે. અને એ જ વખતે મિત્રો વાત કરીએ, આ છે માળવા. આ શું છે? માળવા. જે વખતે સિદ્ધરાજ જયસિંહ પોતાની માતા મિનળદેવી સાથે મિત્રો એવું કહી શકાય સોમનાથના દર્શન કરવા માટે ગયા હતા, એ જ વખતે માળવાની અંદર પેલો ભાઈ ટંટાફંટાવાળો ખેલાડી નરવરમાં, આ નરવરમાએ મિત્રો ક્યાં એટેક કરેલો? પાટણ ઉપર એટેક કરેલો. મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા વસ્તુ સમજજો મિત્રો, શું કહેવા માંગુ છું. જે વખતે સિદ્ધરાજ જયસિંહ એવું કહી શકાય જે વખતે સિદ્ધરાજ જયસિંહ પોતાની માતા જોડે સોમનાથની અંદર યાત્રા દર્શન કરવા માટે નીકળ્યા હતા, અને એ જ વખતે મિત્રો વાત કરીએ કે આ જે માળવાનો જે રાજા છે નરવરમાં, અને નરવરમાએ પાટણ ઉપર એટેક કરેલો, પણ સિદ્ધરાજ જયસિંહ પોતે પાટણની અંદર હતા નહીં. સિદ્ધરાજ જયસિંહ પોતે પાટણના અંદર નતા. ભાઈ પાટણની અંદર કોણ હતા? પાટણની અંદર એક મંત્રી હતા, શાંતુ મંત્રી. પાટણની અંદર કોણ છે? પાટણની અંદર શાંતુ મંત્રી છે. નરવરમાં આવ્યો, દરવાજો ખટખટાયો, શાંતુ મંત્રીએ ખોલ્યો, ભાઈ શું છે, કેમ આવ્યો છું? સિદ્ધરાજ જયસિંહ તો છે નહીં, પેલો કે ચલ ભાઈ અંદર આવવા દે. એવું કહેવાય છે કે અંદર આવ્યો ભાઈ નરવરમાં, ટેબલ ઉપર બેઠો. ભાઈ જો સિદ્ધરાજ જયસિંહ અત્યારે પાટણમાં છે નહીં, તું ખોટો આવ્યો ભાઈ, ખોટા સમયે આવ્યો છું. પેલો કે એક કામ કર, ખોટા સમયે નહીં પણ જેટલા પૈસા હોય ને લાય બધું મને આપી દે. ભલે સિદ્ધરાજ હોય કે ના હોય મારા એનાથી કોઈ લેવા દેવા નથી, પણ જેટલે પણ પૈસા છે એવું કહી શકે, એક બે થેલા આપી દીધા ભાઈ શાંતુ મંત્રી, અને સંધિ કરી લીધી. ભાઈ જે વખતે સિદ્ધરાજ જયસિંહ સોમનાથના યાત્રા ઉપર હતા, એ વખતે માળવાના રાજા નરવરમાં એટેક કરેલો, અને એ વખતે પોતાની બુદ્ધિ શક્તિ કળા કૌશલ્ય આવડતથી આ શાંતુ મંત્રીએ કોની જોડે સંધિ કરી લીધી? નરવરમાં સાથે સંધિ કરી લીધી. અને નરવરમાં સાથે સંધિ કરી લીધી, આવી રીતે માળવાનો જે એટેક જે છે એ એટેક એને દૂર કર્યો હતો. હવે જોજો, હવે જે સિદ્ધરાજ જયસિંહ છે, હવે ભાઈ સ્ટોરી ચાલુ થશે. સિદ્ધરાજ જયસિંહ પાછા ક્યાં આવ્યા ભાઈ? પાછા સોમનાથ આવ્યા, સોરી સિદ્ધરાજ જયસિંહ પાછા ક્યાં આવ્યા? પાછા પાટણ આવ્યા. સોમનાથની યાત્રા કરીને ફરી પાછા પાટણમાં આવે છે. ભાઈ પાટણમાં આવ્યા, પાટણમાં આવી ગયા, અને શાંતુ મંત્રી હતો ભાઈ પાટણની અંદર, આવ્યા શાંતુ મંત્રી બેઠા હતા. સિદ્ધરાજ જયસિંહ આવ્યા, કીધું ભાઈ ચાબા મૂકો, પાણી બાડી ગરમ કરો, મારે આવું છું. આ ભાઈ શાંતુ મંત્રી આમ કરીને ઉભો રહેલો. એટલે સિદ્ધરાજ જયસિંહ પૂછ્યું, ભાઈ શા માટે ઠંડો પડી ગયો છે ભાઈ તું? શાંતુ મંત્રી કે તમે કેમ ઠંડા પડી ગયા છો? પેલો આવ્યો હતો કે કોણ આવ્યો હતો? પાટણ ઉપર એટેક કરવા માટે એક વ્યક્તિ આવ્યો હતો, નરવરમાં. કોણ આવેલો? નરવરમાં. ભાઈ આ એ જ નરવરમાં છે, આ એ જ નરવરમાં છે કે જેની સાથેના યુદ્ધની અંદર પોતાના પિતા સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સોલંકીની હત્યા થઈ હતી. એટલે જેના કારણે મિત્રો વાત કરીએ કે સિદ્ધરાજ જયસિંહ આગ ભભૂલો થઈ, આતા માજી સટકલી. સિદ્ધરાજ જયસિંહ કે આતા માજી સટકલી, પૂરું થઈ ગયું ભાઈ, હા નાસ્તો નહીં કરું, કશું નહીં કરવો, ચલો ભાઈ સીધે સીધા પાટણથી માળવા ઉપર. એટલે એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ જે વખતે સોમનાથની યાત્રાએ હતા, એ વખતે આ જે માળવાનો જે રાજા હતો, માળવાનો રાજા નરવરમાં, એને પાટણ ઉપર એટેક કરેલો, પરંતુ શાંતુ મંત્રીએ સંધિ કરી, જેના કારણે ભાઈ નરવરમાં પાછો જતો રહ્યો. સિદ્ધરાજ જયસિંહ ફરી પાછા પાટણમાં આવ્યા, એટલે ખબર પડી ભાઈ નરવરમાં આવેલો, અને આ એ જ નરવરમાં છે કે જેને મિત્રો એવું કહી શકાય કે કર્ણદેવ સોલંકીની હત્યા કરી હતી, અને ક્યાંક ને ક્યાંક કર્ણદેવ સોલંકીની હત્યા કરી હતી, જેના કારણે સિદ્ધરાજ જયસિંહ એ ગુસ્સે ભરાય છે. અને સિદ્ધરાજ જયસિંહ નક્કી કરે છે, ભાઈ જ્યાં સુધી હું માળવાના રાજાને નહીં હરાવું ને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરું છું. ભાઈ સિદ્ધરાજ જયસિંહ ફોર્મમાં આવી ગયો તો ભાઈ
પ્રતિજ્ઞા લઈ લીધી, જ્યાં સુધી માળવાના રાજાને હું નહીં હરાવું ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું, એવું કીધેલું. એવું કહી શકાય કે આખે આખું જે લશ્કર હતું એ ભાઈ ક્યાં રવાના થયું? માળવાની અંદર રવાના થયું. પણ મિત્રો, એવું કહી શકાય કે એ વખતે માળવાની અંદર પેઢી બદલી ગઈ હતી. જે વખતે સિદ્ધરાજ જયસિંહ પાટણથી માળવા તરફ ગયા, એ વખતે મિત્રો વાત કરીએ માળવાની અંદર એ કયો વ્યક્તિ હતો? યશોવર્મા. માળવાની અંદર કયો વ્યક્તિ હતો? યશોવર્મા હતો. ભાઈ આખી પેઢી બદલાઈ ગઈ, આખી આખી પેઢી ચેન્જ થઈ ગઈ. વિચાર કરો ભાઈ, ભાઈ એ વખતે ટેમ્પાન બેમ્પા કશું હતું નહીં ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? કશું જ નતું, જેના કારણે પરિસ્થિતિ એવી હતી ભાઈ ચાલીને જવું પડતું, આટલું મોટું સૈન્ય લઈને જવાનું તો સમય થાય ભાઈ? એવું કહી શકાય કે જ્યારે પાટણથી માળવા તરફ કૂચ કરી હતી તો આ લોકો ક્યાં રોકાયા હતા? ભાઈ ગાંધીનગરની અંદર, ગાંધીનગરની અંદર રૂપાલ ખાતે રોકાયા હતા. રૂપાલ ખાતે છાવણી નાખેલી ભાઈ. ભાઈ ગાંધીનગરનું રૂપાલ શેના માટે જાણીતું છે? કોમેન્ટ કરો. ગાંધીનગરનું રૂપાલ શેના માટે જાણીતું છે? ભાઈ રૂપાલમાં એમને સ્થાનક નાખ્યું હતું ભાઈ, પોતાની છાવણીઓ નાખી. બોલો ભાઈ રૂપાલ શેના માટે છે? કયા માતાજી રૂપાલમાં? માતાજી કયા? પલ્લી 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 ખરું ભાઈ. માતાજી કયા? વરદાયનીમાં. વરદાયનીમાં છે ભાઈ. ઘીની પલ્લી પલ્લી થાય છે ને ભાઈ. એટલે ગાંધીનગરની અંદર એવું મિત્રો કહી શકીએ કે ગાંધીનગરની રૂપાલની અંદર આ જે સોલંકી સૈન્ય છે એને પડાવ નાખેલો. અને ક્યાંક ને ક્યાંક સિદ્ધરાજ જયસિંહે પોતે જે પ્રતિજ્ઞા કરી લીધેલી કે જ્યાં સુધી માળવાના રાજાને હું નહીં હરાવું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરું છું. અને મિત્રો એવું કહેવાય છે એ તો ભાઈ થોડાક હળવડ્યા ભાઈ. હા, હજુ તો માળવા તો ખૂબ દૂર હતું, હજુ તો અહીંયા ગાંધીનગરમાં જ છે ભાઈ, રૂપાલમાં જ છે. એ વખતે પાણીનું પાઉચ નહોતું મળતું, અને મળતું હોય કોઈ આપે નહીં, પ્રતિજ્ઞા કરી છે. ક્યાંક ને ક્યાંક સિદ્ધરાજ જયસિંહની હાલત ખરાબ થતી ગઈ ભાઈ. અવિચારી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ હતી એમનાથી કે ભાઈ આ શું કરી નાખ્યું ભાઈ? અવિચારી પ્રતિજ્ઞા. એવું કહેવામાં આવે છે પોતે નિંદ્રાધીન થઈ ગયા હતા ભાઈ. હા, આપણે ઉપવાસ કરીને કશું ખાઈએ નહીં, શું થઈ જાય? શરીર નબળું પડતું જાય. અને શરીર નબળું પડતું જાય જેના કારણે મિત્રો પરિસ્થિતિ શું આવે કે જેના કારણે ધીમે ધીમે આપણું શરીર નબળું પડે અને ઊંઘ આવવા માંડે ભાઈ. એટલે એવું કહી શકાય બેભાન અવસ્થામાં થઈ ગયા હતા સિદ્ધરાજ જયસિંહ. અને એવું કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે બેભાન અવસ્થાની અંદર થઈ ગયા હતા એ વખતે આ રૂપાલની અંદર, ગાંધીનગરની અંદર જેમનું સ્થાનક છે એવા વરદાયનીમાં, આ વરદાયનીમાં એમના સપનામાં આવ્યા હતા ભાઈ. એમના સ્વપ્ન ભાઈ, આ બધી દંતકથાઓ જોડાયેલી છે એટલે તમને કહું છું. આ વરદાયનીમાં એમના સ્વપ્નમાં આવેલા. અને એવું કહેવાય છે કે ભાઈ તે પ્રતિજ્ઞા તો કરી લીધી છે, પરંતુ તું એક કામ કર, લોટનો કિલ્લો બનાય, અડદનું પૂતળું બનાય ભાઈ. લોટનો કિલ્લો અને અડદનું પૂતળું રાજાનું, અને એને તો મારી નાખ, એવી રીતે તારી પ્રતિજ્ઞા પૂરી થશે. અને આવી રીતે વરદાયની માતાએ પ્રતિજ્ઞા પૂરી કરાવડાવી હતી ભાઈ સિદ્ધરાજ જયસિંહની. ખ્યાલ આવે છે કે નહીં? અને એવું કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહથી કૂચ કરે છે. અને એવું કહે છે રતનપુર બોર્ડર ભાઈ, આ પાટણ માળવા જવાનું હતું, આ જગ્યા રતનપુર બોર્ડર, ભીલોની સેવા લીધેલી ભાઈ સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધરાજ જયસિંહ દ્વારા જ્યારે માળવા ઉપર કૂચ કરી હતું, ત્યારે કોની સેવા લીધેલી? ભીલોની સેવા લીધેલી. અને ભીલોની સેવા લઈ એવું કહી શકાય ભાઈ કઈ જગ્યાએ આવી ગયા? માળવાની અંદર આવી ગયા. પણ માળવામાં મિત્રો યાદ રાખજો, માળવામાં યાદ રાખજો કે માળવામાં પેઢી બદલાઈ ગઈ છે. નરવર્માની જગ્યાએ હવે કોણ છે? યશોવર્મા છે. કોણ છે મિત્રો? હવે યશોવર્મા છે. અને શું થયું મિત્રો આ યશોવર્મા સાથે? તો માળવાની અંદર યશોવર્મા ભાઈ, યશોવર્માને ખબર પડી કે સિદ્ધરાજ જયસિંહ આવે છે. યશોવર્મા ભાગી ગયો. યશોવર્મા માળવાથી ભાગી અને ધારાનગરીમાં જતો રહ્યો ભાઈ, રાજા ભોજની ધારાનગરી. યશોવર્મા માળવાથી ભાગી જાય છે અને માળવાથી ભાગી જઈ આ ધારાનગરીમાં જતો રહે છે ભાઈ. એવું કહેવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહની પાછળ પાછળ જ હોય છે ભાઈ. સિદ્ધરાજ જયસિંહ એ ધારાનગરી ઉપર એટેક કરે છે ભાઈ. ધારાનગરી કોની? રાજા ભોજ. પેલું ભાઈ કહેવત છે ને કે આ રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, આ રાજા ભોજની નગરી ધારાનગરી. મિત્રો એવો વિદ્વાન વ્યક્તિ કે જેની કોઈ વાત ના થાય, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. આ રાજા ભોજની નગરી ધારાનગરી આ યશોવર્મા ધારાનગરીમાં હંતાઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે ધારાનગરીનો કિલ્લો બહુ મજબૂત હતો.
ધારાનગરીનો કિલ્લો એટલો બધો મજબૂત હતો કે જેને તોડવો ખૂબ જ અઘરો હતો. પરંતુ મિત્રો વાત કરીએ કે શાંતુ મહેતાએ અને મુંજાલ મહેતાએ માહિતી કઢાવી કોઈકના જોડેથી, અને ખબર પડી કે ભાઈ ધારાનગરીનો દક્ષિણનો દરવાજો તોડો. કયો દરવાજો તોડો? દક્ષિણનો દરવાજો તોડો. દક્ષિણનો દરવાજો તમે તોડશો તો તમને સફળતા મળશે. અને એ વખતે યાદ રાખજો મિત્રો, સિદ્ધરાજ જયસિંહનો એક હાથી કે જેનું નામ હતું યશ પટહ નામનો જે વ્યક્તિ હતો, યશ પટલ અથવા તો યશ પટહ નામનો એક હાથી હતો, એની મદદથી દરવાજો તોડવામાં આવેલો. અને એ વખતે યશોવર્મનને પકડ્યો, અને એવું કહેવામાં આવે છે યશોવર્મનને પકડ્યો, બંદી બનાવ્યો અને પાટણની અંદર લઈ ગયા હતા. મિત્રો અહીંયા ધ્યાનમાં રાખજો, ધારાનગરીમાં પ્રવેશ કર્યો તો ભાઈ સિદ્ધરાજ જયસિંહ ધારાનગરીમાં પ્રવેશ કર્યો તો જેના કારણે ધારાનગરી રાજા ભોજની હતી, અને એમને રાજા ભોજનો ગ્રંથ ભંડાર, ભાઈ રાજા ભોજનો જે ગ્રંથ ભંડાર હતો, આખી આખી લાઇબ્રેરી, આ ગ્રંથ ભંડારને ક્યાં લાયા? પાટણ લાયા. આ પણ યશસ્વી કામ હતું સિદ્ધરાજ જયસિંહનું. મિત્રો સિદ્ધરાજ જયસિંહનું યશસ્વી કામ આ પણ હતું કે રાજા ભોજનો ગ્રંથ ભંડાર પોતે, એવું કહી શકાય મિત્રો કે ધારાનગરીમાંથી ક્યાં લાવે છે? પાટણમાં લાવે છે. ક્યાં લાવે છે મિત્રો? ભાઈ ચોટે છે થોડુંક. થોડોક નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે ભાઈ. ઓકે ચલો ભાઈ, એ જે હોય આપણે કરીએ. ગ્રંથ ભંડાર પાટણમાં લાવે. ગ્રંથ ભંડાર એટલે લાઇબ્રેરી આખી આખી. હા સિદ્ધરાજ જયસિંહને એવું હશે ભાઈ, ભાઈ પાટણની અંદર આ જે લાઇબ્રેરી છે આખી લઈ જઈએ. અમારા પાટણના છોકરાઓ પણ પોલીસ કોન્સ્ટેબલ તલાટી સચિવાલયની પરીક્ષામાં તૈયારીઓ કરે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો અહીંયા ગ્રંથ ભંડાર, રાજા ભોજનો જે ગ્રંથ ભંડાર છે, પાટણ લાવવામાં આવેલો. પરંતુ મિત્રો ધ્યાનમાં રાખજો, આ ગ્રંથ ભંડારની અંદર એક પુસ્તક હતું જેનું નામ છે ભોજ વ્યાકરણ. કયું પુસ્તક છે? ભોજ વ્યાકરણ. આ ભોજ વ્યાકરણ છે ભાઈ. આ ભોજ વ્યાકરણ એ રાજા ભોજના ગ્રંથ ભંડારની અંદર આવી ગયું હતું ભાઈ. ભોજ વ્યાકરણ એટલે ભોજ વ્યાકરણ જોયું. અલ્યા તો કે ગ્રામર શકે. હા સિદ્ધરાજ જયસિંહ જોયે તો ગ્રામર છે. સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને બોલાયા અને હેમચંદ્રાચાર્યને કીધું, ભાઈ આપણે તો ગ્રામરની કોઈ બુક પડી છે? એટલે કે ના યાર, શું આપણે કોઈ પબ્લિકેશન જ નહીં. ખ્યાલ આવે ને? સિદ્ધરાજ જયસિંહ પોતાનું થયું. આપણે તો કોલેજમાં તો કશું કર્યું જ નહીં ભાઈ, ચાંદના ગાર્ડનમાં બેસી રહેતા ખાલી. ખ્યાલ આવે છે કે નહીં? આપણે ક્યાંય બી આવું વ્યાકરણ, ભાઈ આ વ્યાકરણ ગ્રંથ રચનાર પોતે રાજા ભોજ હતો. આ ભોજ વ્યાકરણ રચનાર રાજા ભોજ પોતે હતો ભાઈ. ક્યાંક ના ક્યાંક પરિસ્થિતિ એવી થઈ, ભોજ વ્યાકરણ એને જોયું, એને આમ ચકિત થઈ ગયો, એટલે અમે ગ્રામરનું પબ્લિકેશન બહાર પાડીશું ભાઈ. આ ગ્રામરનું પબ્લિકેશન બહાર પાડીશું ને. એટલે હેમચંદ્રાચાર્યએ કીધું, ભાઈ આપણે પબ્લિકેશન બહાર પાડો યાર કોમ્પિટિશનમાં ટકવા માટે. એટલે હેમચંદ્રાચાર્યએ કીધું, ભાઈ ચિંતા ના કરો, આપણે બી પબ્લિકેશન એવું બહાર પાડીશું વ્યાકરણ ગ્રંથ. અને એ જે વ્યાકરણ ગ્રંથ હતો એ કયો વ્યાકરણ ગ્રંથ હતો? જે સિદ્ધરાજ જયસિંહના કહેવાથી બહાર પડેલો એ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન. કયો હતો? સિદ્ધ હેમ શબ્દાનું શાસન. આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો જે ગ્રંથ છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા રચવામાં આવેલો મિત્રો. ખ્યાલ આવે છે કે ના? કોપી પેસ્ટ જ થઈ ભાઈ. રેડી છે? ચલો તો આ પ્રમાણે મિત્રો છે. અને જે વખતે માળવા જીત્યું ભાઈ, માળવાની અંદર ઘણા બધા પ્રદેશો આવતા, એટલે જેના કારણે માળવા જીત્યું, માળવા ઉપર જીત મેળવી અને જેના કારણે ભાઈ માળવા ઉપર જીત કોને હરાવીને મેળવી? યશોવર્માન. આ યશોવર્માન હરાવેલો, એટલે જેના કારણે મિત્રો એવું કહેવામાં આવે છે માળવા ઉપર જીત મેળવી અને એક બિરુદ ધારણ કર્યું, અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. ભાઈ કયું બિરુદ ધારણ કર્યું? અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું ભાઈ. કયું બિરુદ? અવંતીનાથ. ભાઈ કેમ અવંતીનાથ? કેટલાય લોકો એવા ગપ્પા મારે છે કે આ યશોવર્માની એક દીકરી હતી અવંતી, અને આ જે અવંતી હતી એની, એના લગ્ન સિદ્ધરાજ જયસિંહ જોડે કરાવેલા, એટલે સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથ કહેવાય છે. આ ખોટી વસ્તુ છે.
ભાઈ એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહે આ માળવા સહિત અવંતી મંડળ જીત્યું હતું. ભાઈ શું જીતેલું? અવંતી મંડળ જીતેલું. આખે આખો અવંતી મંડળનો પ્રદેશ જીતેલો. ભાઈ અવંતી મંડળનો પ્રદેશ જીતવાના કારણે મિત્રો વાત કરીએ કે એને કયું બિરુદ આપવામાં આવેલું? અવંતીનાથનું બિરુદ ધારણ કરવામાં આવેલું. હવે સિદ્ધરાજ જયસિંહે યશોવર્મન હરાવી દીધો, અવંતીનાથનું બિરુદ ધારણ કરી દીધું, જેના કારણે અહીંયા વહીવટ કરવા માટે ભાઈ ધ્યાન આપજો, અવંતી મંડળનો દંડનાયક, આ અવંતી મંડળના દંડનાયક તરીકે કોને મૂકવામાં આવેલો? આ અવંતી મંડળના દંડનાયક તરીકે કોને મૂકવામાં આવેલો મિત્રો? જો તો મને ફટાફટ કોમેન્ટ કરો. એ બધી ચર્ચા કરીએ ભાઈ, સીધી આમ શબ્દના શાસનની બધી હમણાં પાછળ ચર્ચા કરવી જ છે ભાઈ, બધી ચર્ચા પછી કરવી જ છે, ચિંતા ના કરશો. ભાઈ કયો દંડનાયક મને કોઈ કહેજો, કયો છે ભાઈ? મહાદેવ મંત્રી. મહાદેવ મંત્રીને અવંતી મંડળનો દંડનાયક બનાવવામાં આવેલો, બરાબર? અવંતી મંડળ. ચલો તો કંઈક આ પ્રકારે છે આખી ડિટેલ જે આપણે સમજાવી મિત્રો, એના મારે તમને આની અંદર મારે તમને સમજાવી છે. પહેલા તો આ જોઈએ, સોમનાથની યાત્રા વખતે બાહુલોદ નામના સ્થળે લેવાતો વેરો નાબૂદ કરાયો હતો, જે 72 લાખ રૂપિયાની જે આવક હતી એ મિત્રો જતી કરી હતી. અને આ બોડાદ ગામની જે જગ્યાથી બાહુલોદ નામની જગ્યા અને બાહુલોદ નામની જે જગ્યા આજે કયા નામે ઓળખાય છે? દાણીનો આરોના નામે ઓળખાય છે, બરાબર? ભાઈ કયા નામે ઓળખાય છે? દાણીનો આરોના નામે ઓળખાય છે મિત્રો, ધ્યાનમાં રાખજો, બરાબર? દાણીનો આરોના નામે ઓળખાય છે બાહુલોદ નામનું સ્થળ, બરાબર? જો મિત્રો આ પ્રમાણે જે આપણે હમણાં પેલી ચર્ચા કરી ને ભાઈ, બરાબર, આ ચર્ચા પેલી કરી હતી ને ભાઈ, સંન્યાસી હોય ને પેલી કીધું ને ભાઈ યાત્રા વડો લેવામાં આવે છે, આખી ચર્ચા ભાઈ આ ફોટો બતાવી દીધો તમને, બરાબર? જો મિત્રો આ પ્રમાણે ભાઈ આપણી એપ્લિકેશન છે, તો મિત્રો આવું નવું કન્ટેન્ટના આવા નવા મજબૂત ભાઈ આપણે જો લેક્ચરો જોતા હોય તો પ્લીઝ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ. અમે ભાઈ કહેવાની જરૂર જ ના હોય ભાઈ મારે, હવે ભૂકા બોલાવો, શેર કરો ભાઈ, ગજબનું શેર કરો. 3000 પહોંચી જવા જોઈએ, 3000 પહોંચી જવા જોઈએ ભાઈ આપણે. ચલો ભાઈ ચાલુ રહેશે આ તો. આપણે જે વાત કરતા હતા મિત્રો, આપણે જેની વાત કરતા હતા એ વાત અહીંયા છે. ચલો આ બધું આ તો મજા છે ભાઈ, મજા આની તો યાર ગજબની મજા આ લેક્ચરોની તો, બરાબર? સમજાવું છું, ચિંતા ના કરો. માળવા ઉપરનો વિજય, ચલો આ રહ્યો અવંતીનાથનું બિરુદ ધારણ કરેલું છે ભાઈ. આમ તો મારા નકશા ઉપર બતાવવાની ઈચ્છા હતી તમને ભાઈ, આ નકશા ઉપર બતાવવાની ઈચ્છા હતી, પણ હવે કહી દીધું છે ભાઈ લાઈવ છે, ચિંતા નહીં, જવા દો. એપ્લિકેશનમાં મસ્ત રીતે આપણે કવર કરી દીધેલું છે ભાઈ, બરાબર? ચલો, જયસિંહ માતા મીનળદેવી સાથે સોમનાથ યાત્રા ઉપર ગયા હતા એ વખતે માળવાનો રાજા નરવર્માએ પાટણ ઉપર ચઢાઈ કરી હતી. ભાઈ જે વખતે સિદ્ધરાજ જયસિંહ પોતાની માતા મીનળદેવી જોડે સોમનાથની યાત્રા ઉપર ગયા હતા એ વખતે માળવાનો રાજા નરવર્મા હતો એને પાટણ ઉપર ચઢાઈ કરી દીધી, પરંતુ આજે શાંતુ મંત્રી એને પોતે હોશિયારી વાપરી અને શું કરી દીધેલી મિત્રો? સંધિ કરી દીધેલી હતી. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વધીએ ભાઈ, સંધિ કરી દીધી. હવે શું થયું? હવે મિત્રો વાત કરીએ કે આ સિદ્ધરાજ જયસિંહ જ્યારે પાટણમાં પાછા ફર્યા ત્યારે બદલો લેવા માટે ભાઈ નરવર્મા અહીંયા આવ્યો તો આપણે ત્યાં જઈશું. હં, એ અહીંયા આવી જાય એવું થોડું ચાલે ભાઈ, અહીંયા આવી જાય એવું થોડું ચાલે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે સિદ્ધરાજજીસી પાટણ પાછા ફર્યા ત્યારે બદલો લેવા માટે માળવા ઉપર ચઢાઈ કરી હતી અને યશોવર્મા ધારાનગરી તરફ જ્યારે ભાઈ પેઢી બદલાઈ ગઈ, નરવર્માના બદલે કોણ આવી ગયો? વાત સાચી છે ભાનુબેન પરમાર, મેપમાં સમજાવો, પણ હવે પરિસ્થિતિ એવી છે કે મેં પહેલાં કહી દીધું, નકમ મેપમાં સમજાવી દેવા, કંઈ નહીં, આપણે સોરઠ વિજય આવશે એ મેપમાં સમજાવું છું, ચિંતા ના કરશો. સોરઠ વિજય મેપમાં સમજાવું છું, બરાબર? ચિંતા ના કરશો. ચલો, તો યશોવર્મા ધારાનગરી ભાગી ગયો હતો અને ત્યારે ધારાનગરી જવા માટે
અહીંયા યશપટહ નામનો જે હાથી છે એના ઉપર બેસી સિદ્ધરાજ જયસિંહે ધારાનગરી ઉપર હુમલો કરેલો અને કિલ્લાનો દરવાજો તોડ્યો. પણ આ કિલ્લાનો દરવાજો તોડતી વખતે જે યશપટહ નામનો જે હાથી છે એ હાથીનું મિત્રો મૃત્યુ થઈ જાય છે. એટલે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ હાથીની યાદમાં મિત્રો ક્યાંક ને ક્યાંક સિદ્ધરાજ જયસિંહ દ્વારા હાથીના સ્મરણાર્થે વડસર ગામ ખાતે ગણેશ મંદિર બનાવે છે. બે શું બનાવે છે? ગણેશ મંદિર બનાવે છે, બરાબર. ગણેશ મંદિર બનાવે છે. ગણેશ મંદિર કોણ બનાવે છે? સિદ્ધરાજ જયસિંહ બનાવે છે. ધારાનગરીનો દુર્ગ લાંબા સમય સુધી કબજે કરી રાખ્યો હતો. કોને કબજે કરી રાખ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ કબજે કરી રાખ્યો હતો, બરાબર. આગળ વધીએ તો મિત્રો જો અહીંયા આ જો અવંતીનાથનું બિરુદ ધારણ કરેલું છે. કયું બિરુદ ધારણ કરેલું છે? અવંતીનાથનું બિરુદ ધારણ કરેલું છે. ભાઈ ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. માળવાના રાજા યશોવર્માને હરાવી સિદ્ધરાજ જયસિંહ અવંતીનાથ તરીકે ઓળખાયા. માળવાના રાજા યશોવર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, માળવાના કયા રાજાને હરાવી સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? તો મિત્રો ધ્યાનમાં રાખજો, યશોવર્માને હરાયા હતા, બરાબર. ઈસવીસન 1135-36 ની આ ઘટના હતી, બરાબર. સોમનાથની યાત્રા, આ બીજું પરાક્રમ છે ભાઈ. સિદ્ધરાજ જયસિંહનું બીજું પરાક્રમ હતું માળવાનો વિજય. પહેલો જે છે, પહેલું પરાક્રમ સોરઠ વિજયનું છે. પહેલું પરાક્રમ સોરઠ વિજયનું છે ભાઈ, બરાબર. એ આપણે સમજીશું. અવંતીનાથ તરીકે ઓળખાયા. સોમનાથની યાત્રા દરમિયાન નરવર્માએ પાટણ ઉપર ચઢાઈ કરી હતી અને બદલો લેવા સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર ચઢાઈ કરી અને આ વખતે ભીલોનો પ્રદેશ પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીતી લેવામાં આવેલો હતો. અને ભીલોની મિત્રો શું લીધી? ભીલોની સેવા પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા લેવામાં આવી હતી. આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ચૌલુક્ય અવંતીમંડળ, ભાઈ જે અવંતીમંડળ હતું એ જીત્યું એટલે જ એને અવંતીનાથ કહેવામાં આવ્યું. ખ્યાલ આવે છે કે નહીં? એને અવંતીનાથ કહેવામાં આવ્યા. ભાઈ માળવા ઉપરાંત મેવાડ, ડુંગરપુર, બાંસવાડા આ વગેરે પ્રદેશો અવંતીમંડળમાં આવતા હતા અને આ જીતી લીધું એટલે ત્યાં, હા હા ભાઈ, બધી એ રાખેંગાની બધી ચર્ચા કરું, ચિંતા ના કરશો ભાઈ યાર, કોઈ ચિંતા ના કરશો, બરાબર. કોના મૂક્યો? મહાદેવ મંત્રીને મૂક્યા. આના પછી એની ચર્ચા છે ભાઈ. મહાદેવ મંત્રીને નિમવામાં આવ્યો અવંતીમંડળ ખાતે. સિદ્ધરાજે પોતાની વિજય યાત્રામાં ભોજ રાજાનો પ્રસિદ્ધ ગ્રંથ ભંડાર પાટણ લાવ્યા હતા, લાઇબ્રેરી લાવ્યા હતા ભાઈ. આખી આખી લાઇબ્રેરી એવું કહી શકાય મિત્રો, આખી આખી જે લાઇબ્રેરી છે લાઇબ્રેરી અહીંયા ટ્રાન્સફર કરી હતી પાટણમાં. ખ્યાલ આવે છે કે નહીં? એમને એવું થયું હતું ભાઈ, સચિવાલય કોન્સ્ટેબલ તલાટીની પરીક્ષા આવે છે, અમારા પાટણવાળાએ વાંચે. ખ્યાલ આવે છે કે નહીં, બરાબર. ચલો તો હેમચંદ્રાચાર્ય દ્વારા માળવા વિજયને દ્રયાશ્રયની અંદર આલેખાયેલો છે. ભાઈ હેમચંદ્રાચાર્યની એક કૃતિ છે દ્રયાશ્રય. આ દ્રયાશ્રયની અંદર પણ આ જે આખી આખી જે વસ્તુ છે એને મિત્રો વાત કરીએ કે એને વર્ણવવામાં મિત્રો આવેલી હતી. આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીશું તો રાજા ભોજના ગ્રંથ ભંડારના ભોજ વ્યાકરણ પરથી સિદ્ધરાજ જયસિંહને સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની લખવાની પ્રેરણા મળી હતી. સિદ્ધરાજ જયસિંહને ભાઈ સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ લખવાની પ્રેરણા કોના ઉપરથી મળી હતી? તો એ પ્રેરણા ભોજ વ્યાકરણ ઉપરથી મળી હતી. ભાઈ ભોજ રાજાએ પોતાનું વ્યાકરણ, પોતાનું પબ્લિકેશન બહાર પાડ્યું. એટલે ભાઈ અમારે બહાર પાડવું છે, એટલે બોલાયા હતા હેમચંદ્રાચાર્યને. અને હેમચંદ્રાચાર્યને બોલાવી અને કીધું ભાઈ આપણે આવું વ્યાકરણ ગ્રંથ બહાર પાડો, એટલે કે ચિંતા ના કરશો, તમારું નામ ને મારું નામ જોડીને આપણે બનાવી દઈએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું જે વ્યાકરણ ગ્રંથ છે એ. મિત્રો વાત કરીએ કે આ લખવાની પ્રેરણા ભોજ વ્યાકરણ ઉપરથી આપી મળી હતી. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વધીએ. ચલો આગળ મિત્રો વાત કરવી છે તો આ મિત્રો વરદાયીની માતા છે, બરાબર. જે કિસ્સો મેં તમને કીધેલો ને ભાઈ, જે કિસ્સો મેં તમને કીધેલો એ જ કિસ્સો અહીંયા પણ છે કે માળવા ઉપર જીત વખતે વરદાયીની માતાની કૃપા. ભાઈ માળવા પર આક્રમણ સમયે જ્યાં સુધી માળવા ન જીતે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરવાની અવિચારી પ્રતિજ્ઞા કરી લીધેલી ભાઈ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા એવું કહેવામાં આવે છે કે માળવા ન જીતે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરવાની અને અવિચારી પ્રતિજ્ઞા, વિચાર કર્યા લીધા વગર. આપણે અમુક વખત નથી એવું હતું ભાઈ, અમુક વખત એવું હોય છે કોઈ એવી વાત આવી જાય ને એટલે બહુ ગુસ્સે થઈ જઈએ અને અચાનક કંઈક ત્વરિત નિર્ણય લઈ લઈએ જે અવિચારી હોય. અને આવી અવિચારી નિર્ણય સિદ્ધરાજ જયસિંહ દ્વારા લેવામાં આવેલો. એટલે સિદ્ધરાજ જયસિંહે પ્રતિજ્ઞા તો લઈ લીધી પણ રૂપાલ પાસે સોલંકી સૈન્યએ પડાવ નાખ્યો અને સિદ્ધરાજ જયસિંહે ભૂખથી પીડાવા લાગ્યા અને નિંદ્રાધીન થઈ ગયા હતા. એટલે વરદાયની માતા સિદ્ધરાજ જયસિંહને સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં આવી અને ગાયના છાણનો કિલ્લો બનાવવાનું કીધું અને અડદની દાળનું શત્રુનું પુતળું બનાવ્યું અને એનો માર તો તારી પ્રતિજ્ઞા પૂરી
થશે. ભાઈ કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવાનું છે એ તો ખબર નહીં ભાઈ, કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવાનું ખબર નહીં હો. જોઈએ છે ભાઈ શું મેળ પડે છે. બાકી આ તો શું નક્કી કેટલા વાગે. ચલો એટલે તેને હણવાથી આ પ્રતિજ્ઞા પૂરી થશે તેમ જણાવતા સિદ્ધરાજ જયસિંહની પ્રતિજ્ઞા પૂરી થઈ અને માળવા જીતી વરદાયની માતાનું મંદિર પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું. અને આપણને ખબર છે આસો સુદ નોમના દિવસે વરદાયની માતાનું જે મંદિર જે છે રૂપાલ ગામ, વાહ ભાઈ વાહ, રણજીતજી પરમાર વાહ, મારું રૂપાલ વાહ, બરાબર. તો ત્યાં પલ્લી એટલે કે શુદ્ધ ઘી ભાઈ, શુદ્ધ ઘીની પલ્લી એ ચડાવવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં. આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીશું આ બર્બરિક જિષ્ણુની. અત્યારે નહીં ચર્ચા કરવી, પણ અત્યારે સોરઠ વિજયની ચર્ચા કરી લઈએ. સોરઠ વિજયની ચર્ચા કરી લઈએ ભાઈ, મજાનો ટોપિક છે સોરઠ વિજય. અને પહેલાં લાઈવ લેક્ચરની અંદર જો સોરઠ વિજય ના લઈએ ને તો સિદ્ધરાજ જયસિંહ ભણ્યા કહેવાય નહીં ભાઈ, બરાબર. ચાલો પ્રથમ યશસ્વી પરાક્રમ હતું ભાઈ, અને એની અંદર પહેલાં ભાઈ તમે જેમ કીધું કે નકશાથી સમજાવો, નકશાથી સમજાવો, નકશાથી સમજાવું ભાઈ, જોવો મજા આવશે. હવે તમને નકશાથી સમજાવું, પણ એ પહેલાં સમજી લઈએ કે ભાઈ દુશ્મનાવટ શું હતી ભાઈ. હા, જૂનાગઢના રાજા અને સોલંકી રાજા પાટણના દુશ્મનાવટ શું હતી ભાઈ, બરાબર. ચલો ચલો સિદ્ધરાજની સિદ્ધિઓની અંદર પ્રથમ પરાક્રમ આ ધ્યાનમાં રાખજો ભાઈ. પ્રથમ પરાક્રમ સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ કયું છે? સોરઠ વિજય. કયું છે ભાઈ? સોરઠ વિજય ભાઈ. સોરઠ એટલે કે જૂનાગઢ, સોરઠ વિજયનું છે. અને એ વખતે મિત્રો જૂનાગઢની અંદર જે રાજા જે હતો, જૂનાગઢની અંદર જે વખતે જે રાજા હતો એ રાજાનું નામ છે રાખેંગાર બીજો. કયો છે ભાઈ? રાખેંગાર બીજો. કયો છે? રાખેંગાર બીજો. એ વખતે જૂનાગઢની અંદર પોતે શાસન કરતો હતો. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? જો આ પહેલો ને બીજો ને ત્રીજો બધું શું હોય ભાઈ, એમના ઘેરથી લોકો ના પાડ્યો. મારા દીકરાનું નામ રાખેંગાર બીજો ને મારા દીકરાનું નામ રાન ઓગણ ચોથો, એ તો ઇતિહાસકારો ભાઈ નંબર આપે, ઇતિહાસકારો દ્વારા નંબર આપવામાં આવે ભાઈ કે ભાઈ ક્રમમાં આવતો હોય તો પહેલો, એના પછી જે શાસનમાં આવ્યો તો બીજો, એના પછી જે પોતે રાજા તરીકે આવ્યો તો ત્રીજો. ભાઈ નક્કી નહીં હો કેટલા વાગે ધ્યાન આપો ભાઈ, એ બધા ઉપર ફોકસ ના કરશો, આ બધા ધ્યાન આપો. ખ્યાલ આવે છે કે નહીં? ચલો સોરઠ વિજયની વાત કરી. તો જો હું તમને સમજાવી દઉં પહેલા શું હતું. આ પાટણ અને આ બાજુ જૂનાગઢ, જૂનાગઢ જે તે વખતે સોરઠ તરીકે ઓળખાતું, સોરઠ વિસ્તાર એટલે જૂનાગઢ. ભાઈ પાટણની અંદર કયા રાજાઓ શાસન કરતા, પાટણની અંદર કયા રાજાઓ શાસન કરતા હતા? પાટણની અંદર વાત કરીએ તો સોલંકી રાજાઓ, પાટણની અંદર સોલંકી રાજાઓ હતા. જ્યારે જૂનાગઢની અંદર કયા રાજાઓ હતા? ચુડાસમા વંશના રાજાઓ હતા. કયા હતા? ચુડાસમા વંશ, બરાબર ભાઈ. ચુડાસમા વંશ રાવંશ કહેવાય, રાવંશ ભાઈ. ચુડાસમા વંશની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો રાયચુરાનો સમાવેશ થાય, રાયજાદાનો સમાવેશ થાય, બરાબર. એ બધી છે ભાઈ. જો પાટણની અંદર વાત કરીએ કે જે વખતે મૂળરાજ સોલંકી હતો, પાટણમાં જે વખતે મૂળરાજ સોલંકી હતા એ વખતે જૂનાગઢની અંદર કોણ હતા ભાઈ? ચુડાસમા વંશના ગ્રહરિપુ, સોરી કોણ છે? ગ્રહરિપુ ભાઈ. વંશાવલી લખી દઉં, એક કામ કરું થોડીક, એક વંશાવલી લખી દઉં. ગ્રહરિપુ, ગ્રહરિપુનો પુત્ર રાકવાત પહેલો, રાકવાત પહેલાનો પુત્ર રાડિયાસ, રાડિયાસનો પુત્ર, રાડિયાસનો પુત્ર રાન અવગણ પહેલો, રાન અવગણ પહેલાનો પુત્ર રાખેંગાર પહેલો, રાખેંગાર પહેલાનો પુત્ર રાન અવગણ બીજો, રાન અવગણ બીજાનો પુત્ર રાખેંગાર બીજો, રાખેંગાર બીજાનો પુત્ર, ટૂંકી જ લખું છું આખી નહીં લખતો ભાઈ, રાખેંગાર બીજાનો પુત્ર રાન અવગણ ત્રીજો, અને રાન અવગણ ત્રીજાનો પુત્ર રાકવાત બીજો. આવી કંઈક વંશાવલી છે ભાઈ.
આવી કઈક વંશાવલી છે, આવી કઈક વંશાવલી છે જુનાગઢ ના ગ્રહ રિપુની. ભાઈ હજુ ચાલી જ જવા, રામાંડલિક ને બામાંડલિક બધું આવો ભાઈ, બરાબર ભાઈ. સ્ટેમિના ની તો વાત ના કરશું ભાઈ, 5 કલાકે થાય. અરે ઠેકોણો નહીં ભાઈ, ગાડી આગળ જઈ તો જઈ. ચલો ભાઈ, ગ્રહ રિપુ, આ ગ્રહ રિપુને હરાવનાર વ્યક્તિ કોણ છે? મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકી એ ગ્રહ રિપુને હરાયા હતા ભાઈ, બરાબર. ગ્રહ રિપુને હરાવનાર મૂળરાજ સોલંકી હતા ભાઈ. રાડિયાસ, આ રાડિયાસને કોને હરાયો હતો? રાડિયાસને હરાવનાર પાટણના રાજા દુર્લભરાજ હતા. રાડિયાસને હરાવનાર પાટણના રાજા દુર્લભરાજ હતા ભાઈ. ધ્યાનમાં રાખજો, એવું ના કહેતા ભાઈ આટલું બધું ડિટેલમાં ના બધું ભાઈ. અત્યારે બધું પૂછાય, અત્યારે બધું પૂછાય ભાઈ. કોઈ નક્કી ના હોય ક્યાંથી શું પૂછાય ભાઈ, એટલે તમને વ્યવસ્થિત સમજાવું છું ભાઈ. ગ્રહ રિપુ હતા, એને હરાવનાર વ્યક્તિ મૂળરાજ સોલંકી, રાડિયાસ, રાડિયાસને હરાવનાર દુર્લભરાજ. ત્યારબાદ વાત કરીએ મિત્રો, રાખેંગર પહેલો. આ રાખેંગર પહેલો જે છે, રાખેંગર પહેલાની પુત્રી હતી પેલી ઉદયમતી, યાદ કરો. રાખેંગર પહેલાની પુત્રી હતી ઉદયમતી, કે જેના લગ્ન કોની સાથે કરાવડાયેલા? ભીમદેવ પ્રથમ જોડે. ભીમદેવ પ્રથમ જોડે કરાવડાયેલા ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? આ રાનવગણ પહેલો ભાઈ, આ રાનવગણ પહેલો એ છે, રાનવગણ પહેલો એ છે કે જેની બેન હતી જાહલ. કઈ હતી? જાહલ બેન હતી, અને સિંધના સુમરા દ્વારા કેદ કરી લેવામાં આવેલી, અને જાહલની ચિઠ્ઠી રાનવગણને આપવામાં આવે છે ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં? કોને આપવામાં આવે છે? કોને આપવામાં આવે છે? રાનવગણને. રાનવગણ એના વારે જાય છે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? રાનવગણ એના વારે જાય છે. ચલો, તો રાખેંગર પહેલાની કોણ હતી દીકરી? ઉદયમતી હતી, ને એના લગ્ન ભીમદેવ પ્રથમ જોડે. હવે એનો પુત્ર રાનવગણ બીજો. આ જે રાનવગણ બીજો છે ભાઈ, ક્યાંક ને ક્યાંક અહીંયા પાટણના સોલંકી, અહીંયા જુનાગઢના ચુડાસમા વસના લોકો વચ્ચે પહેલેથી જ સંબંધો પણ હતા, અને પહેલેથી યુદ્ધો પણ થયેલા, પહેલેથી યુદ્ધો પણ થયેલા, અને પહેલેથી સંબંધ પણ થયેલા, ખ્યાલ આવે છે કે નહીં? અને એની અંદર આ રાનવગણ બીજો, આ રાનવગણ જે બીજો છે, એને મિત્રો પ્રતિજ્ઞા કરી દીધેલી. આ રાનવગણ બીજાએ પ્રતિજ્ઞા કરી લીધેલી ભાઈ, ના ભાઈ હું પાટણનો નથી ભાઈ, પાણી પી લઉં થોડુંક. પાણી પી લઈએ, ચલો થોડુંક. એટલે જોઈ લો ભાઈ, જુઓ ભાઈ, મને લાગે છે ક્વોલિટી સારી નથી આવતી, એટલે કદાચ બની શકે ભાઈ નેટવર્ક બેટવર્કનો પ્રોબ્લેમ ના હોય. જોઈ લેજો ભાઈ, બરાબર. ચલો, તો આ જે રાનવગણ હતો, રાનવગણે એક પ્રતિજ્ઞા કરી લીધી હતી ભાઈ. આ રાનવગણે, રાનવગણે એક પ્રતિજ્ઞા કરી લીધી હતી. કઈ પ્રતિજ્ઞા કરી લીધી હતી ભાઈ? આ રાનવગણની પોતાની 4 પ્રતિજ્ઞાઓ કરી હતી. આ રાનવગણ બીજાએ, કયો રાનવગણ? રાનવગણ બીજો, પહેલો નહીં. આ રાનવગણ બીજા એક પ્રતિજ્ઞા કરી હતી ભાઈ. રાનવગણ બીજાએ 4 પ્રતિજ્ઞા કરી હતી, અને એની અંદર મિત્રો આપણે એક જ પ્રતિજ્ઞા યાદ રાખવાની છે, જે સૌથી છેલ્લી પ્રતિજ્ઞા છે. એક જ પ્રતિજ્ઞા યાદ રાખવાની, જે સૌથી છેલ્લી પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞા એવી હતી કે જ્યાં સુધી આ પાટણનો દરવાજો હું નહીં તોડું, પાટણ નહીં જીતું, ત્યાં સુધી જપીને બેસીશ નહીં, એવું આ રાનવગણ બીજાએ મિત્રો, એવું કહી શકાય કે રાનવગણ બીજાએ પ્રતિજ્ઞા કરી લીધી હતી. રાનવગણ બીજાની એક પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી પાટણનો દરવાજો નહીં તોડવું, પાટણનો કિલ્લો હું નહીં જીતી લઉં, ત્યાં સુધી હું જપીને બેસીશ નહીં ભાઈ. ક્યાંક ન ક્યાંક એવું કહેવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહે આમ ન નમાવ્યા હતા, રાનવગણને નમાવ્યા હતા ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? સિદ્ધરાજ જયસિંહે રાનવગણ બીજાને નમાવ્યા હતા, એટલે એક અપમાન, એક અંદર એક જ્વાળા, અપમાનનો બદલો, મિસ્કો અપમાનની મિસ કે એવું કહી શકાય મિત્રો, કે ક્યાંક ને ક્યાંક પોતાના અંદર, દિલની અંદર એવું હતું કે ભાઈ ગમે તે થાય સોલંકી હોય તો ભાઈ પાટણથી હું હટાવી દઈશ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર ભાઈ, રિસેસ પાળો, પાણી પીવાની ભાઈ પીલો નહીં યાર, ચાલુમાં તમારા કાન જ ખુલ્લા રાખવાના છે ને. ચલો, એટલે રાનવગણે પોતે પોતાના જે 4 દીકરાઓ હતા, આ 4 દીકરાઓને બોલાયા, અને 4 દીકરાઓને કીધું કે ભાઈ મારે તમને વારસાની અંદર જુનાગઢની ગાદી નથી આપવી,
આ ચારે ચાર સંતાનને બોલાવી રાનવગણ બીજાએ કીધેલું કે મારે તમને મિત્રો વાત કરીએ કે જૂનાગઢની ગાદી નથી આપવી, પણ મારી પોતાની ચાર પ્રતિજ્ઞાઓ આપું છું, જેનામાં દમ હોય ને આ પ્રતિજ્ઞા પૂરી કરી બતાવો. ભાઈ આ પ્રતિજ્ઞા રાનવગણ પૂરી કર્યો, એના પૂરી કરતો કરવાનો હતો, એના પહેલાં તો મરણ પથારીએ પડેલો, એટલા દીકરાઓને બોલાવવામાં આવેલા. દીકરાઓને બોલાવવામાં આવેલા, ભાઈ કોઈએ એવું કહેવામાં આવે છે મિત્રો, કોઈએ એવું કહેવામાં પ્રતિજ્ઞા પૂરી ના કરી. અને એક સૌથી ચોથા નંબરનો જે દીકરો હતો જેનું નામ હતું રા ખેંગાર બીજો, ના રા ખેંગાર બીજાએ મિત્રો એવું મિત્રો કહી શકાય કે રા ખેંગાર બીજાએ બીડું ઝડપી લીધું કે ગમે તે થાય હા આ કામ તો હું કરી બતાવીશ. અને ચારે ચાર પ્રતિજ્ઞાઓ આ રા ખેંગાર બીજાએ પૂરી કરી બતાવી હતી. અને એની અંદર છેલ્લી જે પ્રતિજ્ઞા છે ને ભાઈ, છેલ્લી જે પ્રતિજ્ઞા, આજે છેલ્લી જે પ્રતિજ્ઞા જે છે એવું કહી શકાય કે એની આપણે ચર્ચા કરવાની છે, અને એ જ મેઇન કારણ છે. બરાબર, ચલો ધ્યાનમાં રાખજો ભાઈ. ઓકે ચલો ભાઈ, ચલો રેડી છે? તો આ છે પાટણ, આ છે પાટણ ભાઈ, આ છે સોમનાથ, આ છે જૂનાગઢ, આ છે માળવા. ભાઈ રેડી, આટલી વસ્તુ જોઈએ છે આપણે. ચલો પાટણ, જૂનાગઢ, સોમનાથ અને માળવા, આ લખવાનું મારું કારણ શું, આ લખવાનું મારું કારણ શું? તો જે વખતે સિદ્ધરાજ જયસિંહ, આપણને દરેકને ખબર ભાઈ, મજા આવશો, જે વખતે સિદ્ધરાજ જયસિંહ પાટણથી સોમનાથની યાત્રાએ આવ્યા હતા, જે વખતે સિદ્ધરાજ જયસિંહ પાટણથી સોમનાથની યાત્રાએ આવેલા, અને એ વખતે આપણને દરેકને ખબર, પેલો બાગડ બિલ્લો, પેલો નરવરમાં, આ જે નરવરમાં છે, નરવરમાં, એ નરવરમાં ક્યાં આવેલો? પાટણ ઉપર ચઢાઈ કરવા આવેલો. એટલે શાંતુ મંત્રીએ શું કરેલું? એની જોડે સંધિ કરી લીધેલી. હવે જ્યારે આ જે સોમનાથથી દર્શન કરી અને સિદ્ધરાજ જયસિંહ ફરી જ્યારે પોતે પાટણમાં ગયા, અને એવા વખતે ખબર પડી કે ભાઈ પેલો ભાઈ આવ્યો હતો, કયો ભાઈ આવ્યો હતો નરવરમાં, એને હરાવવા માટે પાટણથી કૂચ કરીને ક્યાં ગયા? એને હરાવવા. પણ કોને હરાઈને આવ્યા? યશોવર્માને હરાયો. ભાઈ રેડી છે? જે વખતે સિદ્ધરાજ જયસિંહ માળવાની કૂચ ઉપર હતા, ભાઈ ધ્યાનમાં રાખજો, સોમનાથ ગયા હતા ત્યારે માળવાના પેલા ભાઈએ એટેક કર્યો હતો, પાટણમાં આવ્યા એટલે માળવા ઉપર એટેક કરવા માટે ગયા. હવે જ્યારે માળવા ઉપર એટેક કરવા માટે જાય છે, હવે જ્યારે માળવા ઉપર એટેક કરવા માટે જાય છે, એ વખતે જૂનાગઢનો રાજવી, એ વખતે મિત્રો વાત કરીએ, જૂનાગઢનો સોરઠનો રાજવી રા ખેંગાર બીજો, આ રા ખેંગાર બીજો કઈ દિશામાં આગળ વધ્યો? રા ખેંગાર બીજો એ પાટણમાં આગળ વધ્યો. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ કે આ જે રા ખેંગાર બીજો જે છે, રા ખેંગાર બીજો, આ રા ખેંગાર બીજો પાટણ ઉપર ચઢાઈ કરી, ભાઈ રા ખેંગાર બીજાએ પાટણ પર ચઢાઈ કરી. ભાઈ ક્યારે ચઢાઈ કરી? જે વખતે સિદ્ધરાજ જયસિંહ માળવાની કૂચ ઉપર હતા, જે વખતે સિદ્ધરાજ જયસિંહ માળવાની ચઢાઈ ઉપર હતા, એ વખતે મિત્રો વાત કરીએ કે રા ખેંગાર બીજાએ પાટણ ઉપર ચઢાઈ કરેલી. અને મિત્રો યાદ રાખજો, આ રા ખેંગાર બીજાએ શું કરેલું? પાટણનો દરવાજો તોડ્યો, પાટણનો દરવાજો તોડ્યો, આ પાટણનો દરવાજો તોડ્યો અને પોતાના પિતાની રા નવગણ બીજાની પ્રતિજ્ઞા એને પૂરી કરી હતી. અને ક્યાંક ને ક્યાંક જે વખતે પાટણનો દરવાજો તોડેલો, એ જ વખતે સિદ્ધરાજ જયસિંહની વાગદત્તા, સિદ્ધરાજ જયસિંહ મિત્રો, સિદ્ધરાજ જયસિંહની વાગદત્તા એની ફિયાન્સે, એને એનો જે વે વિશાળ કરેલી કન્યા, વે વિશાળ કરેલી કન્યા કઈ કન્યા છે ભાઈ? રાણક દેવી હતી. કઈ કન્યા છે? રાણક દેવી હતી. મિત્રો પાટણનો દરવાજો જ્યારે તોડે છે, પાટણનો જ્યારે દરવાજો તોડે છે, એ વખતે મિત્રો એ જ કિલ્લાની અંદર, પાટણના કિલ્લાની અંદર સિદ્ધરાજ જયસિંહ જોડે જેનો વે વિશાળ થયેલો, આ જેનો વે વિશાળ થયેલો એવી જે કન્યા રાણક દેવી, આ રાણક દેવીનો મિત્રો વાત કરીએ કે આ રા ખેંગાર રાણક દેવીને ઉઠાઈ જાય છે, અપહરણ કરી લે છે. અને ક્યાંક ને ક્યાંક આ રાણક દેવીને અપહરણ કરી અને ક્યાં લઈ જાય છે? જૂનાગઢ લઈ જાય છે.
રાણક દેવીનું અપહરણ કરી અને ક્યાં લઈ જાય છે, જૂનાગઢની અંદર લઈ જાય છે. અને પરિસ્થિતિ એવી થઈ ભાઈ જો આની અંદર કેવું છે, જૂનાગઢનો ઇતિહાસ, જૂનાગઢવાળા ભાઈ જો આમાં કેવું હોય, બે જણનો ઝઘડો થાય ને ભાઈ, સિમ્પલ વસ્તુ સમજો, બે જણનો ઝઘડો થાય ને તો આ લોકો શું કે ભાઈ અમારો વાંક નહીં પેલાનો વાંક, જ્યારે આ લોકો શું કે ભાઈ અમારો વાંક નહીં પેલાનો વાંક. જ્યારે જૂનાગઢના જ્યારે તમે સ્ત્રોતો વાંચો છો ત્યારે એ સિદ્ધરાજ જયસિંહને વિલન બતાવવામાં આવ્યો છે અને રાનવગણ રા ખેંગાના રાજ મીન્સ કે હીરો બતાવવામાં આવ્યો છે. પણ જ્યારે પાટણનો પ્રમાણિત ઇતિહાસ આપણે આ બધું વાંચીએ છીએ ત્યારે મિત્રો આપણને એવું લાગે છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ પોતે હીરો છે અને પેલો રા ખેંગાર છે એ પોતે એવું કહી શકાય કે વિલન છે. એટલે ક્યાંક ના ક્યાંક એ બધી સ્ટોરીઓ નથી પડવાનું, પણ આપણે પીએચડી નથી કરવાની ભાઈ, પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે. હા, પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે અને જેના કારણે ભાઈ આપણે આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ભાઈ આ બધી કથા એમને એમ નહીં કરતો ભાઈ, તમને સારી રીતે યાદ રહે ને એટલી બધી કથાઓ કરું છું ભાઈ. એટલે મહેરબાની કરીને ખોટી કોમેન્ટો ના કરશો ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? ચલો તો રાણકદેવીનું ઉઠાઈ ગયો એ જ વખતે મિત્રો વાત કરીએ કે આ ભાઈ ફરી પાછા આવ્યા ભાઈ, માળવા જીતી અને ક્યાં આવ્યા, પાટણમાં આવ્યા. કોણ પાટણમાં આવ્યું? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ માળવા જીતી લીધું, માળવા જીતી લઈને યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કરી અને પોતે ફરી પાછા માળવામાંથી ક્યાં આવ્યા, પાટણમાં આવ્યા. દરવાજો ખોલ્યો, પેલો શાંતિ મંત્રી સોફા ઉપર બેઠા હતા, ટીવી જોતા હતા, ખ્યાલ આવે છે કે નહીં? અને સિદ્ધરાજ જયસિંહ તરત આવ્યા. ભાઈ કેમ ભાઈ તું આટલો ઉદાસ છું? પેલો આવ્યો હતો. કયો આવ્યો હતો? કે જૂનાગઢનો ચુડાસમા વંશનો રાજા રા ખેંગાર બીજો આવેલો, ત્રીજો રહ્યો, લૂંટી ગયો છે ભાઈ કંથી. સિદ્ધરાજ જયસિંહ કે હશે ભાઈ હેડ ને ભાઈ, હં આપણે લૂંટી લઈશું એમાં શું છે. શાંતો મંત્રી હતો થોડોક વધારે ગંભીર, થોડોક વધારે ટેન્શનમાં. એટલે સિદ્ધરાજ જયસિંહને સારું એમ થયું, કે સારું આ ભાઈ તું ટેન્શનમાં કેમ વધારશું? પેલો કે એક વાત કહું, પેલો કે ના ભાઈ, હં આટલો બધો ટેન્શનમાં ગભરે ગભરીને કેમ બોલું છું ભાઈ? પેલો કે ભાઈ તમારી જે રાણકદેવી, શું કોણ રાણકદેવી, ક્યાં છે રાણકદેવી ભાઈ, દેખાતી કેમ નહીં રાણકદેવી અને મારું સ્વાગત કરવા કેમ ના આવી? એટલે શાંતુ મંત્રીએ કીધું ભાઈ તમારી આ જે રાણકદેવી હતી એને તો આ રા ખેંગાર લઈ ગયો છે જૂનાગઢમાં. અને એવું કહી શકાય એ વખતે સિદ્ધરાજ જયસિંહના મનમાં કદાચ ગીતબીત વાગ્યું હોય ભાઈ, હં સપનું તો સપનું રહી ગયું ને મારી રાણકદેવીને કોક બીજું લઈ ગયું ભાઈ, હં ભાઈ તમે તૈયારી કરજો, નકર એવું જ થશે. સપનું રહી ગયું ને, આપણી નોકરીનો કોક બીજું લઈ ગયું, આપણી ખાખીનો કોક બીજું લઈ ગયું, તકલીફ ના થાય ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ચલો તો એવી રીતે રા ખેંગાર દ્વારા ભાઈ કોનું અપહરણ કરવામાં આવેલું, રાણકદેવીનું અપહરણ કરવામાં આવેલું અને એનો બદલો લેવા માટે સિદ્ધરાજ જયસિંહે હવે ક્યાં એટેક કરે છે સિદ્ધરાજ જયસિંહ? તો હવે એટેક ક્યાં કરશે ભાઈ સિદ્ધરાજ જયસિંહ? જૂનાગઢ ઉપર એટેક કરશે. હવે સિદ્ધરાજ જયસિંહ ક્યાં એટેક કરશે? સિદ્ધરાજ જયસિંહ જૂનાગઢ ઉપર એટેક કરશે, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો આ પ્રમાણે છે ભાઈ શા માટે પાટણના રાજા, સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા જૂનાગઢમાં કેમ એટેક કરવામાં આવ્યું એની તમને ચર્ચા કરી. હવે પરિસ્થિતિ શું હતી એની આપણે ચર્ચા કરીએ. ભાઈ ખબર પડી મેપમાં દરેકને મેપમાં ખબર પડી, ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ મને દરેકને ખબર છે ભાઈ કે આ રાણકદેવી અને રા ખેંગાર પહેલેથી જ ભાઈ ટંટો ફંટો એમનો હતો જ, લોકો એવું કહેશે જ ભાઈ. પહેલાંથી રાણકદેવી અને રા ખેંગાર જે છે એ પહેલેથી થોડોક પોતા એકબીજાના જોડે થોડોક વધારે નજીક હતો ભાઈ, વોટ્સઅપ ઉપર વાતો કરતો હતો પહેલેથી જ. પણ સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીના પિતાને કહી દીધું ભાઈ તમારી દીકરી મને પસંદ છે, એટલે એનો પિતા ના પાડી શક્યો નહીં. અને પછી રાણકદેવીને ના છોડ કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ જોડે જવું પડ્યું એવું કંઈક છે, અને પાછળ જતા ભાઈ રા ખેંગાર આના લઈ ગયો, એવી બધી સ્ટોરીઓ છે ભાઈ. પણ આપણે એ બધામાં પડવાનું નથી ભાઈ, એ બધામાં આપણે પડવાનું નથી. ચલો ભાઈ આના આપણે હટાવી દઈએ અને આપણી જે વાત છે એના ઉપર આપણે આવીએ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ચલો આગળ વધીએ. પરિસ્થિતિ શું છે મિત્રો વાત કરીએ. જો જૂનાગઢ ભાઈ, જૂનાગઢના કિલ્લાનો ઉપરકોટ કહેવાય, હો જૂનાગઢના કિલ્લાને શું કહેવાય? ઉપરકોટ કહેવાય, ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો ધ્યાનમાં રાખજો ભાઈ, આ બધું જે એમ કહે છે ને ભાઈ 12 વર્ષ સુધી યુદ્ધો ચાલે હતા, આ 12 શબ્દ છે ને એ લોકભાષાનો શબ્દ છે ભાઈ, આ 12 લોકભાષાનો શબ્દ છે.
ख्याल आवे छे के नहीं? कोई पण जग्याए तमे एवुं सांभळता जशो नहीं केता बार गव्ये बोली बदलाय, ख्याल आवे छे के नहीं? बार शब्द तो वारंवार आवे भाई, बहु इमो वधारे नहीं पड़वानुं भाई, केटला वर्ष सुधी युद्धो चाल्या, ख्याल आवे छे के नहीं? ए बधी चर्चाओ आपणे नहीं करवानी। टूंकमां जूनागढ़नो जे किल्लो छे ऊपरकोट भाई, मजबूत किल्लो हतो, जेवो तेवो किल्लो नतो, गमे तेवा व्यक्ति आई त्यां पहोंची ना जाय किल्ला ऊपर, परिस्थिति एवी हती जे जग्याए जूनागढ़नो किल्लो हतो, जे जग्याए मित्रो जूनागढ़नो किल्लो हतो एनी आजूबाजू खाई हती भाई, एनी आजूबाजू शुं हती? खाई हती। અને ક્યાંક ને ક્યાંક મિત્રો એવું કહી શકાય ત્યાં એક બારી પણ છે જેને ધક્કાબારી કહેવામાં આવતી, ઉપરકોટની અંદર એક બારી પણ છે જેને ધક્કાબારી કહેવામાં આવતી, અપરાધીઓ પકડાય ન એટલે બારીમાંથી ધક્કો જ મારવાનો સીધો, બરાબર ભાઈ? હજુ વઢવાણ વઢવાણ હજુ આવવા દો ભાઈ, યાર તમે કેમ આમ છો, બરાબર? ધક્કાબારી હતી ને ધક્કો મારીએ એટલે ખાઈમાં પણ, ખાઈમાં પેલા સિંહ નબી તૈયાર જ હોય ભાઈ ડિનર કરવા માટે, સિંહ નબી બધા તૈયાર જ હોય ડિનર કરવા માટે, હાડકો ના વધો ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? ચલો, પરિસ્થિતિ એવી હતી જૂનાગઢનો કિલ્લો જીતવો મુશ્કેલ હતો એટલે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બહુ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ જૂનાગઢનો જે કિલ્લો જે છે, જૂનાગઢનો કિલ્લો જીતવો એટલો બધો સરળ હતો નહીં। કોઈક ભેદી માણસ અંદરનો કોઈક હોવો જોઈએ, કોઈક વ્યક્તિઓ અંદરનો હોવો જોઈએ કે જેના કારણે અંદરથી કિલ્લાના દરવાજા ખોલી નાખે ભાઈ, દરવાજા ખુલે તો કંઈક થશે, કેમ કે આખે આખું સૈન્ય કેમનું જઈ શકે ભાઈ ત્યાં, દરવાજા ખોલો તો સૈન્ય જઈ શકે ને। પરિસ્થિતિ મિત્રો એવું હતી, એવી પરિસ્થિતિ હતી કે આ જે સિદ્ધરાજ જયસિંહ છે મોકો શોધતા હતા ભાઈ, ભાઈ ધ્યાન આપજો, જે રાવણ છે રાવણને રામ ભગવાન નથી માર્યો, ક્યાંક ને ક્યાંક લોકો કહે છે કે ભાઈ વિભીષણે માર્યો, વિભીષણે કીધું તું ડુંટી ઉપર ઠોકો ભાઈ, નાભી ઉપર ઠોકો તો કોક થશે, બાકી માથા ઉપર મારશો ને તો કશું થશે નહીં પીવાનું, ખ્યાલ આવે છે ને? આ ચાઇનાની આઈટમ છે, ખ્યાલ આવે છે કે નહીં? ચલો વાત કરીએ મિત્રો જૂનાગઢની। હવે પરિસ્થિતિ જૂનાગઢમાં, જૂનાગઢમાં રાજા છે રાખેંગર બીજો। આ રાખેંગર બીજાની પત્ની ભાઈ હવે કોણ બની ગઈ છે? એની પત્ની રાણકદેવી એની પત્ની બની ગઈ છે ભાઈ। રાખેંગરના બે ભાણેજ હતા, એક હતું દેશળ, એક હતું વિશળ, બે ભાણેજ દેશળ અને વિશળ, ખ્યાલ આવે છે કે ને ભાઈ? બે ભાણેજ દેશળ અને વિશળ હતા ભાઈ। કોના ભાણેજ હતા દેશળ અને વિશળ? તો દેશળ અને વિશળ જે છે એ રાખેંગરના ભાણેજ હતા। એક વખત મિત્રો પરિસ્થિતિ એવી થઈ કે આ રાખેંગર રાણકદેવી ને એના બે જે ભાણેજ હતા એ ચાર જણા બેઠા હશે, ગપ્પા મારતા હશે, અને રાખેંગર ઊભા થઈને એમના કામમાં જતા રહ્યા। આ બે જણા પીધેલી હાલતમાં હતા ભાઈ, પાણી પી લઉં હો થોડું, આ દેશળ અને વિશળ જે હતા મદ્યપાન કરેલું ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? એમને દારૂ પીધેલું અને નશાની હાલતની અંદર મિત્રો એવું કહેવામાં આવે છે કે દેશળ અને વિશળે નશાની હાલતની અંદર ક્યાંક ને ક્યાંક રાણકદેવી જોડે કંઈક છેડછાડ કરી। આ રાણકદેવી જોડે કોને છેડછાડ કરી ભાઈ? દેશળ અને વિશળ દ્વારા છેડછાડ કરવામાં આવી, એટલે રાણકદેવી કે બે ઝાપટી નાખી ભાઈ રાણકદેવી, યો ભયંકર ઠોકી, લાલ બુંદી જેવો કાન કરી દીધો ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? બુંદી જેવા કરી દીધા, કાનપટો ઢીલો કરી દીધો ભાઈ બંનેનો, એટલે ક્યાંક ને ક્યાંક દેશળ અને વિશળ હતા એના મનની અંદર એમ થયું કે ભાઈ આનો બદલો તો લેવો પડશે, ખ્યાલ આવે છે કે નહીં? આ થપ્પડનો બદલો તો અમારે લેવો જ પડશે, ગમે તે થાય, ભલે રાજા અમારા મામા છે ભાઈ, રાજા ભલે અમારા મામા છે, પણ આ રાણકદેવીએ જે અમને થપ્પડ મારી છે આ થપ્પડનો બદલો તો અમે ચોક્કસ લઈશું। અને ક્યાંક ને ક્યાંક દેશળ અને વિશળ એ ક્યાં પહોંચી ગયા? સિદ્ધરાજ જયસિંહ જોડે પહોંચી ગયા ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? સિદ્ધરાજ જયસિંહ જોડે પહોંચી જાય છે અને પરિસ્થિતિ એવી થઈ જાય છે કે દેશણ અને વિશળ સિદ્ધરાજ જયસિંહને કહે છે કે એટલે બાર વડોદી શું પડ્યા રહેશો, હા આ જૂનાગઢ તમારા કબજે થતું નથી, ખ્યાલ આવે છે કે નહીં? શું કરશો તમે? પરિસ્થિતિ એવી થાય છે મિત્રો કે દેશણ અને વિશળ ઓફર આપે સિદ્ધરાજ જયસિંહને, કેમ? દુશ્મન આનો દુશ્મન આ અને એનો દુશ્મન આ, દુશ્મનનો દુશ્મન મિત્ર થાય। મિત્રો પરિસ્થિતિ એવી થઈ કે દેશળ અને વિશળ ફૂટી જાય છે ભાઈ, જેમ આપણે પેપર ફૂટી જાય છે ને આ બે જણા ફૂટી ગયા, હા જેમ
પેપર ફૂટી જાય છે ને ભાઈ, આ બે જણા ફૂટી ગયા હતા એટલે દેસળ અને વિસળ છે એ બંને જણા ફૂટી જાય છે અને સિદ્ધરાજ જયસિંહના પક્ષમાં સામેલ થઈ જાય છે, સિદ્ધરાજ જયસિંહના પ્લાનમાં સામેલ થઈ જાય છે. અને મિત્રો પરિસ્થિતિ એવી થઈ કે સિદ્ધરાજ જયસિંહ કહે છે ભાઈ આપણે પણ દરવાજા ખોલવા તો ખોલવા કેમ ના, એટલે એવું કહી શકાય કે દેસળ વિસળ એ સારા બની ગયા ભાઈ, ડાયા ડમરા બની ગયા અને રાખેંગર જોડે ગયા. રાખેંગરને કીધું કે યાર મામા તમારો જન્મદિવસ આવે છે, કદાચ જે તે વખતે રાખેંગર અથવા તો રાણક દેવીનો જન્મદિવસ આવતો હશે એટલે એના જે ભાણેજ હતા દેસળ અને વિસળ એ પહોંચી ગયા રાખેંગર જોડે. અરે મામા યાર હોય યાર તમારો બર્થડે હોય ને અમે ના ઉજવીએ એવું બને ખરું, ખ્યાલ આવે છે કે નહીં? ના ના ઉજવવો જ પડે ભાઈ, ઉજવવો જ પડે. એટલે રાખેંગર કે જો ભાઈ આપણે કંઈ ઉજવવો નહીં, પણ કે ના ઉજવો ને ભાઈ શું વાંધો છે. એટલે રાખેંગરે એવું કીધું જો ભાઈ તમારું ઉજવો તો ઉજવો, પણ બધી સગવડ કોને કરવી પડશે, તમારા બંનેના દેસળ અને વિસળન જ કરવી પડશે. અને દેસળ અને વિસળન તો આ જોતું જ તું, દેસળ અને વિસળન આ જોતું જ તું ભાઈ કે અમને આની આખી આખી જે આખું જે પ્રોગ્રામ છે ને એનું સંચાલન મળી જાય ભાઈ. કેમ? કેમ કે પાર્ટી કરવી હોય ભાઈ, પાર્ટી કરવી હોય તો અનાજ જોઈએ. અનાજ આવે ક્યાંથી? કિલ્લામાં તો અનાજ ઉગે નહીં ભાઈ, આવે ક્યાંથી? મહેલમાં અનાજ ઉગે નહીં, તે તો નગરમાંથી લાવવું પડે ભાઈ. નગરમાંથી ગાડા ભરી ભરી અને મહેલના ઉપર ચડાવવા પડે, મીન્સ કે કોર્ટની અંદર દાખલ કરવા પડે. પરિસ્થિતિ મિત્રો એવી થઈ કે આ દિશળ અને વિસળ એ રાખેંગરને કહી દીધું જો અમને કોઈ ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં, કોઈ અમારું ચેકિંગ કરવું જોઈએ નહીં. અને મિત્રો ધ્યાનમાં રાખજો, આ પાર્ટી માટે જે અનાજ લાવવામાં આવેલું અને એ અનાજના કોથળાઓની અંદર આ સિદ્ધરાજ જયસિંહના જે સૈનિકો છે, સિદ્ધરાજ જયસિંહના સૈનિકો, એ સિદ્ધરાજ જયસિંહના સૈનિકોને ભરી દેવામાં આવેલા. અને એવું કહેવાય છે કે એક જે ચોકીદાર હતો એને શંકા હતી ભાઈ, હં એક ચોકીદાર હતો ને એને શંકા હતી કે ભાઈ આ બે જણા કંઈક કાળું દોડું કરનારા થયા છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એવું કહેવામાં આવે છે કે એને શંકા થઈ અને દેસળ વિસળ જે ગાડા લાવેલા અને એની અંદર ચેકિંગ કર્યું. પેલા એ દેસળ વિસળ કીધું ભાઈ આમાં તો અનાજ છે, આમાં ઘઉં ચોખા એવું બધું છે. બોલો કે ના ભાઈ અમારે ચેક કરવું પડશે ક્યાંક ને ક્યાં ભાઈ, એ વખતે ચેક કોથળા ખોલીને ના કરે, ભાલો ઠોકે ભાઈ સીધે સીધો. એવું કહેવામાં આવે છે કે જે કોથળા જે હતા એમાં ભાલો મારવામાં આવ્યો, એક કોથળો, બે કોથળો, ત્રણ કોથળા, આ બધા કોથળામાં ભાલા મારવામાં અનાજ જ આવ્યું. પણ એવું કહેવાય કે એક ગાડાની અંદર, એક કોથળાની અંદર જેવો ભાલો મારે છે અને રક્તધારા છૂટે છે ભાઈ, એવું કહી શકાય કે લોહીની ધાર છૂટે છે. અને જેવી એને ખબર પડે કે લોહીની ધાર છૂટી છે અને એવું કહેવાય છે સૈનિકો બહાર નીકળ્યા, અને સૈનિકો બહાર નીકળી અને એવું કહી શકાય કે કિલ્લાના જેટલા પણ રક્ષકો જે દરવાજાના હતા એ બધાને મારી નાખ્યા હતા. જો ભાઈ ગપ્પા નહીં મારતો, આ બધું આપેલું છું ભાઈ પેલા એની અંદર, પણ આ તો તમને સ્ટોરી યાદ રહે ને એટલે કહું છું ભાઈ, બરાબર? બાકી મને આવો કોઈ શોખ નહીં ભાઈ આ બધા નાટક કરવાનો, ખ્યાલ આવે છે કે નહીં? ચલો એ જે હશે ભાઈ, દીકરાના લગ્ન હોય કે કદાચ દીકરીના લગ્ન હોય કે જે હશે, પણ આમાં શું કોઈક પ્રસંગ હતો ભાઈ, ટૂંકમાં કોઈક પ્રસંગ હતો, બરાબર? તો આ દેસળ વિસળ એ સૈનિકો લાવે છે ભાઈ, યુદ્ધ થાય છે અને યુદ્ધ થાય છે એવું કહી શકાય મિત્રો, એવું ભયંકર યુદ્ધ થયેલું ને. રાખેંગર બીજો અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે એવું ભયંકર યુદ્ધ થયેલું એવું કહી શકાય કે એવું કહી શકાય મિત્રો, એટલું ભયંકર યુદ્ધ થયેલું કે જેના કારણે લોહીની રક્તધારાઓ છૂટેલી. કિલ્લાની અંદર સોલંકી સૈન્ય પ્રવેશ કરી ગયો છે અને અંદર રહેલા જેટલા પણ સૈનિકો હતા એ બધાને મારી નાખ્યા છે, ખ્યાલ આવે છે કે નહીં? અને અંતે રાખેંગર પણ મરાય છે. એવું કહેવામાં આવે છે રાખેંગરને પણ કોર મારી નાખે છે, સિદ્ધરાજ જયસિંહ મારી નાખે છે. આ રાખેંગર બીજો જુનાગઢનું જે શાસન હતું દેસળ વિસળના ફૂટવાના કારણે એવું કહેવાય છે સિદ્ધરાજ જયસિંહ એ જુનાગઢ ઉપર વિજય મેળવ્યો. મિત્રો એ ધ્યાનમાં રાખજો, જે વખતે જુનાગઢ માટે પ્રસ્થાન કર્યું હતું, જે વખતે જુનાગઢ જવા માટે નીકળ્યા મિત્રો, સિદ્ધરાજ જયસિંહ જે વખતે જુનાગઢ જવા માટે એટેક કરવા માટે નીકળ્યા હતા એટલે કે પ્રસ્થાન કરવા માટે નીકળ્યા હતા, એ વખતે કયું બિરુદ ધારણ કર્યું હતું? ત્રૈલોક્ય ગંડ. મિત્રો ધ્યાનમાં રાખજો, સિદ્ધરાજ જયસિંહ એક બિરુદ ધારણ કરેલું છે ત્રૈલોક્ય ગંડ. આ ત્રૈલોક્ય ગંડ ક્યારે બિરુદ ધારણ કરેલું છે? તો આ ત્રૈલોક્ય ગંડ બિરુદ ક્યારે ધારણ કર્યું હતું? જ્યારે જુનાગઢ જીતવા જવા, મીન્સ કે જુનાગઢ જવા માટે નીકળ્યા હતા, હા જીતવા નીકળ્યા હતા એ વખતે મિત્રો એવું કહી શકાય કે ત્રૈલોક્ય ગંડ બિરુદ ધારણ કર્યું હતું. અને જે વખતે જુનાગઢ જીતી લીધું, જુનાગઢ એટલે સોરઠ ભાઈ, જે વખતે જુનાગઢ એટલે કે સોરઠ જીતી લીધું, જુનાગઢ જીતી લીધું અને એ વખતે મિત્રો કયું બિરુદ ધારણ કર્યું હતું? સિદ્ધ ચક્રવર્તી ભાઈ. કયું બિરુદ ધારણ કરેલું? સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મિત્રો ધારણ કર્યું હતું. એટલે અહીંયા જુનાગઢ સોરઠના બાબતે બે બિરુદ ધારણ કર્યા છે,
સોરઠ વખતે બે બિરુદો ધારણ કર્યા છે. એક સોરઠ ઉપર જ્યારે જતા હતા, આક્રમણ કરવા જતા હતા, જીત મેળવવા જતા હતા, પ્રસ્થાન કર્યું હતું એ વખતે ત્રૈલોક્ય ગંડ. ભાઈ યાદ રાખજો, અહીંયા ભૂલ ના થાય, ત્રૈલોક્ય મલ્લ ના કરતા. અહીંયા ત્રૈલોક્ય મલ્લ ના કરતા. આ ત્રૈલોક્ય મલ્લ કોનું બિરુદ છે? કર્ણદેવનું બિરુદ છે, ધ્યાનમાં રાખજો. આ ત્રૈલોક્ય મલ્લ કોનું બિરુદ છે? ત્રૈલોક્ય મલ્લ એવું કહી શકાય કે મિત્રો કર્ણદેવ સોલંકીના પિતાનું બિરુદ છે, જ્યારે ત્રૈલોક્ય ગંડ સિદ્ધરાજ જયસિંહનું બિરુદ છે, અને સોરઠ જ્યારે જીતી લીધું ત્યારે મિત્રો વાત કરીએ સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું. અને એવું કહી શકાય સોરઠ ક્યારે જીતી લીધું? 1114માં, ઈસવીસન 1114ની અંદર. મિત્રો વાત કરીએ કે ઈસવીસન 1114ની અંદર સોરઠ જીતી લે છે, અને સોરઠ જીતી અને કયું બિરુદ ધારણ કરે છે? સિદ્ધ ચક્રવર્તી બિરુદ ધારણ કરે છે. અને મિત્રો એવું કહી શકાય એવી દંતકથાઓ પણ છે, એવી લોકકથાઓ છે કે જે વખતે જૂનાગઢના કિલ્લાની અંદર ઉપરકોટની અંદર ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, અને એ વખતે રાણકદેવી ગિરનારને જોઈન કે છે. એ વખતે ગિરનાર, ભાઈ આપણને દરેકને ખબર છે ગુજરાતનો ગર્વો ગિરનાર, જેને ઉજ્જૈન તક કહીએ છીએ, રેવત તક કહીએ છીએ, એ ગિરનારને જોઈ અને રાણકદેવી બોલ્યા હતા કે શું આ રીતે ઉભો રહ્યો છું? એક બાજુ તારો માલિક, તારો નાથ, તારો ભગવાન, તારો રાજા રાખેંગાર બીજો એ પોતે સંકટમાં છે, પોતે મૃત્યુ પામ્યો છે, અને તું એમને એમ ઉભો રહ્યો છું, તને ઉભો રહે તો શરમ નથી આવતી? અને એવું કહી શકાય કે ભાઈ આ લોકકથાઓ દંતકથાઓ છે, આવી પરીક્ષામાં ના પૂછાય. એવું કહી શકાય કે ગિરનાર ધ્રુજવા માંડ્યો, અને ગિરનારના જે મોટા મોટા પથ્થરો છે એવું કહી શકાય કે નીચે આવવા માંડ્યા. ભાઈ પથરાઓ જોવે નહીં કે આ સિદ્ધરાજ જયસિંહના સૈનિકો છે, આ રાખેંગારના સૈનિકો છે, કે આમ પ્રજા છે. જાનમાલનું નુકસાન થવા માંડ્યું, કેટલાય લોકો મૃત્યુ પામ્યા, અને પરિસ્થિતિ મિત્રો એવી થઈ ક્યાંક ન ક્યાંક કે બધા આ પ્રજા લોકો જે હતા એ પ્રજા એ રાણકદેવી જોડે આવે છે, અને રાણકદેવીને બે હાથ જોડીને કહે છે કે માતા તમારો ક્રોધ શાંત કરો, કારણ કે આ પથરાને કારણે ઘણા બધા જાનમાલનું નુકસાન થાય છે. અને એવું કહેવાય છે રાણકદેવીએ એવું કીધું, બસ ઊભો રહી જા, એટલું એટલા જ્યારે શબ્દો રાણકદેવી કાઢેલા, અને એ વખતે જે પથરાઓ એની એ સ્થિતિમાં ચોટી ગયા, અને એક પથરો તો આજે રાણકદેવીનો થાપો પણ કહેવાય છે. રાણકદેવીનો થાપો, એક પથ્થરનો તો રાણકદેવીનો થાપો પણ કહેવાય છે. એની એ સ્થિતિમાં પથરાઓ ચોટી ગયા ભાઈ. ખ્યાલ આવ ભાઈ, જે જૂનાગઢના હશે અથવા તો જૂનાગઢ ગયા હશે ને એમના બધી વસ્તુ ખબર હશે ભાઈ. આ ગપ્પા નહીં મારતો ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, તો કંઈક આ પ્રકારે મિત્રો હતું. અને મિત્રો એવું કહી શકાય જુનાગઢ જીત્યું ભાઈ સોરઠ વિજયની યાદમાં. સોરઠ વિજયની યાદમાં ઈસવીસન 1114માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિંહ સંવત શરૂ કરવામાં આવેલો. ભાઈ કયો સંવત? સિંહ સંવત શરૂ કરવામાં આવેલો, ધ્યાનમાં રાખજો ભાઈ. સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિંહ સંવત શરૂ કરવામાં આવેલો. સિદ્ધરાજ જયસિંહ જ્યારે સોરઠ વિજય મેળવ્યો, જ્યારે સોરઠ જીતી લીધું એ વખતે મિત્રો વાત કરીએ કયો ધારણ કરેલું? સિંહ સંવત ધારણ કરેલું. એટલે સિંહ સંવત મીન્સ કે એને શરૂ કરાવડાયેલો. ભાઈ કોને શરૂ કરાવડાયેલો? સિદ્ધરાજ જયસિંહ. પણ ક્યાંક ને ક્યાંક જૂનાગઢના સોરઠ જે છે, જૂનાગઢ એના આજુબાજુના વિસ્તારમાં ક્યાંક આ સિંહ સંવત પ્રચલિત હતો, અને પછી સમય અંતરે એ નાબૂદ થઈ ગયો. મિત્રો ધ્યાનમાં રાખજો, આ સિદ્ધરાજ જયસિંહ દ્વારા જૂનાગઢ તો જીતી લીધું, પણ જૂનાગઢના દંડનાયક તરીકે, જૂનાગઢના દંડનાયક તરીકે કોને મૂકવામાં આવ્યા? સજ્જન મંત્રીને મૂકવામાં આવ્યા. કોને મૂકવામાં આવ્યા? સજ્જન મંત્રીને મૂકવામાં આવ્યા. મિત્રો ધ્યાનમાં રાખજો, અવંતી મંડળ જે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું, અવંતી મંડળનું જે આખો જે વિસ્તાર હતો એના ભાઈ દંડનાયક તરીકે કોને રાખ્યા હતા? મહાદેવ મંત્રીને રાખ્યા હતા. જ્યારે જૂનાગઢ જીતી લીધું એના દંડનાયક તરીકે કોને રાખ્યા હતા? સજ્જન મંત્રીને રાખ્યા હતા. ભાઈ આ સજ્જન મંત્રીએ શું કર્યું હતું? આ સજ્જન મંત્રીએ ગિરનાર ઉપર પથ્થરનું નેમિનાથનું મંદિર બનાવ્યું છે. ભાઈ એવું કહી શકાય કે ગિરનાર ઉપર પથ્થરનું નેમિનાથનું મંદિર કોને બનાવ્યું હતું? તો સજ્જન મંત્રીએ બનાવ્યું. સજ્જન મંત્રી છે કોણ? સિદ્ધરાજ જયસિંહના સોરઠના સુબા છે ભાઈ. અને એવું કહી શકાય આ સજ્જન મંત્રી જ્યારે મૃત્યુ પામ્યા, અને એ પછી એમનો દીકરો પરશુરામ આવ્યો હતો ગાદી ઉપર, એટલે કે સુબા તરીકે, સિદ્ધરાજ જયસિંહના સુબા તરીકે કોણ આવેલો? પરશુરામ. આ પરશુરામ કોણ છે? સજ્જન મંત્રીનો પુત્ર છે. ખ્યાલ આવે છે કે નહીં? કંઈક આ પ્રકારે હતું ભાઈ. જૂનાગઢ હારી ગયું છે, રાણકદેવીને પકડી લેવામાં આવી છે, અને રાણકદેવીને પકડી જૂનાગઢથી ક્યાં મોકલવામાં આવી છે? પાટણમાં મોકલવામાં આવી છે.
રાણકદેવીને પકડી, એવું મિત્રો વાત કરીએ, રાણકદેવીને પકડી લીધી છે અને એને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવેલી, પાટણની અંદર ટ્રાન્સફર કરવામાં આવેલી. પણ લાંબા સમય સુધી, લાંબા સમય સુધી મિત્રો એવું કહી શકાય કે રાણકદેવી રાખેંગા જોડે રહેલી, એટલે રાખેંગાને પોતાનો પતિ તરીકે મિત્રો માની લીધેલો, એટલે જેના કારણે જૂનાગઢથી પાટણ જતા, ભાઈ આ જે પાટણ કહું એટલે અણહિલપુર પાટણ, ધ્યાનમાં રાખજો, આ જ્યારે હું અત્યારે આ જે પાટણની વાત કરું છું એ અણહિલપુર પાટણ. મિત્રો જે તે વખતે પાટણ શબ્દ ઘણા બધા હતા, અણહિલપુર પાટણ, દેવ પાટણ, પ્રભાસ પાટણ, ગઢ પાટણ, આ અલગ અલગ છે. અણહિલપુર પાટણ એટલે અત્યારનું જે પાટણ છે એ, દેવ પાટણ અને પ્રભાસ પાટણ એટલે અત્યારનું સોમનાથ, ખ્યાલ આવે છે કે નહીં? ગઢ પાટણ એટલે અત્યારે ગાંધીનગરનું અડાલજ, કે જ્યાં રાણી રૂડાબાઈની અડાલજની વાવ આવેલી છે, ખ્યાલ આવે છે કે નહીં? મિત્રો ધ્યાનમાં રાખવું પડશે. ભાઈ કુકડો જે હતો ને, કુકડો એ સિદ્ધરાજ જયસિંહના ધ્વજની અંદર હતો, ભાઈ ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, ચલો. તો જૂનાગઢથી જ્યારે એને પાટણ લઈ જવામાં આવતી હતી રાણકદેવીન, ત્યારે અહીંયા એક નદી જીવે છે ભાઈ. કઈ નદી? વઢવાણ ભોગાવો. એક નદી છે, એ નદીનું નામ છે વઢવાણ ભોગાવો, અને આ જે શહેર છે એનું નામ છે વઢવાણ. આ વઢવાણ નામના શહેર ખાતે એવું કહે છે કે ભોગાવો નદીના કિનારે રાણકદેવી સતી થઈ જાય છે. ભાઈ શું થઈ જાય છે? રાણકદેવી સતી થઈ જાય છે. આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહ સાથે વે વિશાળ કરેલી જે કન્યા છે રાણકદેવી, આ રાણકદેવી કઈ જગ્યાએ સતી થઈ જાય છે? તો વઢવાણ ભોગાવો નદીના કિનારે મિત્રો વાત કરીએ, વઢવાણ ખાતે પોતે સતી થઈ જાય છે. અને એવું કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહને ઊંઘ નથી આવતી. સિદ્ધરાજ જયસિંહે જેના માટે યુદ્ધ કર્યું, જેને પામવા માટે, જેને પાછી મેળવવા માટે જે યુદ્ધ કરે છે, આટલા બધા વર્ષો આટલું બધું સહન કરે છે, અને એ જ વ્યક્તિ એવું કહી શકાય મિત્રો કે મૃત્યુ પામે છે. એટલે સિદ્ધરાજ જયસિંહને આઘાત લાગે છે, સિદ્ધરાજ જયસિંહને ઊંઘ નહીં આવતી. ભાઈ ઊંઘની અંદર, સ્વપ્નાઓની અંદર આ રાણક, આ સતી રાણકદેવી દેખાય છે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ કે મિનળ દેવી દ્વારા સિદ્ધરાજ જયસિંહને એવો ઉપાય બતાવવામાં આવેલો કે બેટા એક કામ કર, આ જે સ્ત્રી હતી કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ તો સતીનો અવતાર હતી. એટલે ક્યાંક ને ક્યાંક વઢવાણ ખાતે તારે શું બનાવવું પડશે? રાણકદેવીનું મંદિર બનાવવું પડશે. ભાઈ રાણકદેવીનું મંદિર ક્યાં આવેલું છે? રાણકદેવીનું મંદિર તો ક્યાંક ને ક્યાંક રાણકદેવીનું મંદિર એ વઢવાણ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? વઢવાણ ખાતે આવેલું છે. ભાઈ ખબર પડે છે દરેકને? આશા રાખું છું તમને ખબર પડતી હશે. ભાઈ મહારાણા પ્રતાપનો બધું આવશે, ચિંતા ના કરશો યાર. હા ભાઈ વઢવાણનું જૂનું નામ વર્ધમાનપુર. ભાઈ જસમા ઉડનની સ્ટોરી સહસલિંગ તળાવ જોડે આવે એ બધી ચર્ચા કરીશું. ભાઈ જસમા ઉડન જે છે ને એ બધે બધા એ સહસલિંગ તળાવ જોડે આવે. ભાઈ અત્યારે ના આવે, આમાં કઈ પ્રોબ્લેમ હોય કોમન. બરાબર રેડી છે ભાઈ? ચલો જો ભાઈ આ રહ્યું. સોરઠ વિજયજી માટે પ્રસ્થાન કર્યું હતું ત્યારે ત્રૈલોક્ય ગંડ, સોરઠ વિજય મેળવ્યો ત્યારે સિદ્ધ ચક્રવર્તી. ખ્યાલ આવે છે કે નહીં? આશા રાખું છું તમને ખબર પડતી હશે. બરાબર ચલો કઈક આ પ્રમાણે છે, આગળ વધી. આ ભાઈ જો જૂનાગઢ નો રાવંશ, બરાબર જૂનાગઢ નો રાવંશ. ચલો તો મિત્રો જે સ્ટોરી મેં તમને કીધેલી એ સ્ટોરી આ જૂનાગઢના રાવંશની છે. મેં આખી વંશાવલી પણ તમને બતાવી ભાઈ, આખી વંશાવલી તમને ભાઈ બતાવી મેં. બરાબર ગ્રહરીપુ, ગ્રહરીપુનો પુત્ર કોણ? રાખવાત પહેલો, રાખવાત પહેલાનો પુત્ર રાડિયાસ, રાડિયાસ પહેલાનો પુત્ર રાનવગણ પહેલો, રાનવગણ પહેલાનો પુત્ર રાખેંગાર પહેલો, રાખેંગાર પહેલાનો પુત્ર રાનવગણ બીજો, રાનવગણ બીજાનો પુત્ર રાખેંગાર બીજો, રાખેંગાર બીજાનો પુત્ર રાનવગણ ત્રીજો, રાનવગણ ત્રીજાનો પુત્ર રાખવાત બીજો. એટલે આખે આખી ભાઈ છેક રામાંડલિક સુધી છે, ખ્યાલ આવે છે કે નહીં? બરાબર ચલો સમજી લે ભાઈ આખી સ્ટોરી શું હતી આની અંદર. બરાબર મેં તમને આખી આખી ડિટેલ ચર્ચા કરી દીધી, પણ પીપીટી વાંચી લઈએ ભાઈ. હા પીપીટી ભાઈ આટલી બધી મહેનત કરી છે ભાઈ. અહીંયા જીપીસી ઓનલાઈનનો જે સ્ટાફ છે બહુ મહેનત કરે છે. અત્યારે કેમેરામેનની અંદર જે અત્યારે ટેકનિકલ સ્ટાફ તરીકે મારી જોડે જે હાજર છે એવા મેહુલભાઈ ખૂબ મહેનત કરી છે ભાઈ. જેમને આ સ્લાઇડ બનાવી છે એવા અમારા સ્ટાફની અંદર જે એ ટાઈપિંગના જે વ્યક્તિ જે છે રાઠોડ, પૂજા કુંવરબા ખૂબ મહેનત કરેલી છે ભાઈ. ભાઈ હું તો ખાલી ફક્ત એવું કહી શકાય, હું ખાલી રજૂ કરું છું, પર્ફોમન્સ આપું છું, બાકી પડદા પાછળ ઘણા બધા લોકો મહેનત કરતા હોય છે. બરાબર ચલો આપણે વાત કરી લઈએ આની. જો ભાઈ આ પ્રમાણે રાખેંગાર આવેલો, રાખેંગાર લઈ ગયો ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? આ જોઈ શકો તમે
બરાબર. ચલો ભાઈ એ બધું આવશે યાર, બરાબર. મહાબૃહસ્પતિ ને બધા આવશે ભાઈ, ચિંતા ના કરશો. હા, સોલંકી વંશના કુલગુરુ હતા ભાઈ, બરાબર. ચલો આગળ વધીએ ભાઈ. સોરઠ પહેલા જીત્યું તું, માળવા પછી જીત્યું ભાઈ. આ તો શું છે, આપણા સ્ટોરીમાં વ્યવસ્થિત આવી જાય ને એટલે. બાકી જે સોરઠ છે, સોરઠ તો 1114માં જીત્યું, જ્યારે માળવા તો 1135માં જીત્યું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર, આખી સ્ટોરી જોઈ લઈએ ભાઈ. જૂનાગઢના રાજા રા ખેંગારના પિતા રા નવગણ બીજાને સિદ્ધરાજે અગાઉ હરાવ્યા એટલે અપમાન કર્યું હતું, તેથી રા નવગણે પાટણનો દરવાજો તોડવાનું પ્રતિજ્ઞા કરી હતી. ભાઈ રા નવગણ બીજો જે હતો ભાઈ, બરાબર, રા નવગણ બીજાએ પ્રતિજ્ઞા કરી હતી પાટણનો દરવાજો તોડે, પણ એ પહેલાં મરણ પથારીએ પડ્યો હતો, જેના કારણે બધે બધા પુત્રને બોલાયા અને કીધું કે ભાઈ જ્યારે જે મારી પ્રતિજ્ઞા પૂરી કરશે, એ જે મારી પ્રતિજ્ઞા પૂરી કરશે એને હું જૂનાગઢની ગાદી આપીશ. ભાઈ કોને પ્રતિજ્ઞા પૂરી કરી? તો એનો જે દીકરો હતો રા ખેંગાર બીજો, એને પાટણ ઉપર ચડાઈ કરી હતી, પાટણનો દરવાજો તોડ્યો છે. ખ્યાલ આવે છે કે નહીં? પાટણનો દરવાજો તોડ્યો છે. ચલો આગળ વધી. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, રાણકદેવીને રા ખેંગારે ચડાઈ કરી તે વખતે સિદ્ધરાજ માળવાની કૂચ ઉપર હતા. એ વખતે સિદ્ધરાજ ક્યાં હતા? માળવાની કૂચ ઉપર હતા, અને ત્યારે રા ખેંગારે પાટણનો પૂર્વ દરવાજો તોડ્યો, અને જેના કારણે સિદ્ધરાજનું જેની સાથે વેવ વિશાળ થયું હતું એવી સુંદર કન્યા રાણકદેવી. ભાઈ રા ખેંગાર બીજાએ, આ રા ખેંગાર બીજાએ કોણ એવું કહી શકાય ભાઈ, રા ખેંગાર બીજાએ કોણ અહીંયાથી લઈ ગયો? તો રાણકદેવીને અહીંયાથી લઈ ગયો હતો, બરાબર. આ કૃત્યથી સિદ્ધરાજ જયસિંહ ગુસ્સે ભરે ભાઈ, ગુસ્સે ભરાય જ નહીં યાર, પરિસ્થિતિ આવી થાય, આપણા સંબંધ થાય પછી કોઈક લઈ જાય તકલીફ પડે ને ભાઈ. હં, તો આ કૃત્યથી સિદ્ધરાજ ગુસ્સે ભરાયો અને સોરઠ ઉપર ચડાઈ કરી અને જૂનાગઢનો ઉપરકોટ અહીંયા ઘેરી લે છે. જૂનાગઢનો જે ઉપરકોટનો જે કિલ્લો છે એ કોણ ઘેરી લે છે? સિદ્ધરાજ જયસિંહ દ્વારા ઘેરી લેવામાં આવે છે. આ ભાઈ રાણકદેવીનું પેલું વઢવાણવાળું પેલું મંદિર. લાંબા સમય બાદ કોટ કબજે ન થતાં રા ખેંગારના ભાણેજ, ભાઈ કયા ભાણેજ? એક છે દેશણ અને એક છે વિશળ, બરાબર. બે છે, બે જે વ્યક્તિઓ છે, એક દેશણ ને વિશળ, એ ફૂટી જાય છે, અને ફૂટી જાય છે જેના કારણે એ સૈન્ય જે હતું ઉપરકોટની અંદર પ્રવેશ કરે છે, અને ઉપરકોટની અંદર પ્રવેશ કરે છે અને 12 વર્ષે આ જે લડાઈ ચાલે છે એની અંદર રા ખેંગાર બીજો એ મૃત્યુ પામે છે, અને રાણકદેવી રા ખેંગાર બીજાને પતિ માનતી થઈ જાય છે. રા ખેંગાર બીજાને કોણ પતિ માનતી થઈ જાય છે? ભાઈ રાણકદેવી પતિ માનતી થઈ જાય છે. હવે જૂનાગઢથી જ્યારે એને પાટણ લઈ જવામાં આવશે ત્યારે, તો જ્યારે તેને પાટણ લઈ જવામાં આવે તો રસ્તાની અંદર વઢવાણ છે ભાઈ, રસ્તાની અંદર શું છે? રસ્તાની અંદર વઢવાણ છે, અને વઢવાણની અંદર ભોગાવો નદીના કિનારે. મિત્રો બે ભોગાવો છે, એક લીંબડી ભોગાવો, એક વઢવાણ ભોગાવો. એટલે લીંબડી ભોગાવો નદીના કિનારે મિત્રો વાત કરીએ કે એવું કહી શકાય કે વઢવાણ ખાતે આ રાણકદેવી એ સતી થઈ જાય છે. અહીંયા આ મંદિર બનાવવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા, રાણકદેવીનું મંદિર વઢવાણ ખાતે આવેલું છે, બરાબર. ચલો આગળ વધીએ. રાણકદેવીની યાદમાં વઢવાણમાં રાણકદેવીનું મંદિર બનાવવામાં આવે છે. ભાઈ મને ખબર છે સોમનાથની અંદર ભાવ ગંડસી બૃહસ્પતિ હતા, પણ અત્યારેની ચર્ચા નથી કરવી ભાઈ, એ ચર્ચા બધી પાછળ આવશે, ચિંતા ના કરશો યાર. ભાઈ ખ્યાલ આવે, મારું ધ્યાન ભંગ થાય છે તમે કોમેન્ટ કરો છો એટલે, મારી લિંક તૂટે છે ભાઈ, બરાબર. ભાઈ દેશળ અને વિશળના પિતાને મને નથી ખબર ભાઈ, પણ મને લાગે છે કે આપણા માટે એટલું બધું કદાચ કામનું નથી મારા ખ્યાલથી. ખ્યાલ આવે છે કે જે આપણા માટે પરીક્ષા લક્ષી છે ને એની જ ચર્ચાઓ કરીએ. એમ તો ભાઈ રાણીઓ ઢગલો હોય, કોથળો ભરીને રાણીઓ હોય તો બધી યાદ રાખવાની ના, જે મહત્વની છે એ યાદ રખાય ભાઈ. એમ તો રાજા તો ડઝન રાખે, તો ડઝન યાદ રાખવાની. સોરઠ વિજય પછી સિદ્ધરાજે ત્યાંના દંડાધિપતિ તરીકે સજ્જન મંત્રીને રાખ્યા હતા. સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીત્યું, અને જેના કારણે ત્યાં દંડાધિપતિ તરીકે કોને રાખેલા? સજ્જન મંત્રીને રાખેલા, અને આ સજ્જન મંત્રીના મૃત્યુ પછી એમનો પુત્ર પરશુરામ એની જગ્યાએ આવેલો. રેડી છે ભાઈ? ચલો આગળ વધીએ મિત્રો. જો આ રીતે ભાઈ નેમિનાથનું મંદિર છે જૂનાગઢનું, જૂનાગઢના ગિરનારનું નેમિનાથનું મંદિર જે પથ્થરનું બનાવ્યું હતું ભાઈ, નેમિનાથનું મંદિર કોને બનાવ્યું છે? સજ્જન મંત્રીએ. કોને બનાવ્યું? સજ્જન મંત્રી. સજ્જન મંત્રી દ્વારા બનાવવામાં આવેલું છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ચલો ભાઈ આવું બધું કહેવું પડે ભાઈ મારે યાર, કોથળો બોથળો બધું. સજ્જન મંત્રી ઈસવીસન 1129માં ગિરનાર પર્વત ઉપર
કયા તીર્થંકર 22માં તીર્થંકર એવા નેમિનાથના લાકડાના મંદિરની જગ્યાએ ભાઈ કયું મંદિર બનાવ્યું? પથ્થરનું મંદિર બનાવ્યું. તો પથ્થરનું મંદિર બનાવ્યું ભાઈ કોને બનાવ્યું? તો દંડનાયક, સોરઠના દંડનાયક તરીકે સિદ્ધરાજ જયસિંહ, જેને મૂકેલા એવા સજ્જન મંત્રી. અને આ જે સજ્જન મંત્રી છે, આ સજ્જન મંત્રીએ નેમિનાથનું પથ્થરનું મંદિર મિત્રો બનાવ્યું હતું. ખ્યાલ આવે છે કે નહીં? સોરઠ વિજયની યાદગીરીમાં સિદ્ધરાજ જયસિંહ 1114માં ભાઈ કયો સંવત શરૂ કર્યો? સિંહ સંવત શરૂ કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? આ સંવતનો ઉપયોગ સોરઠ પૂરતો જ હતો ભાઈ, સોરઠ પૂરતો જ હતો. જેવી સોલંકી વાઘેલા કાળ જેવું પૂરું થયું એવું ક્યાં એ સંવત ગયો એની કોઈ માહિતી આપણને ખબર પડી નથી. બરાબર, લુપ્ત થઈ ગયો, ખબર નથી ભાઈ. અને એને કયું બિરુદ ધારણ કર્યું હતું? સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ મિત્રો સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વધીએ. આગળ મિત્રો વાત કરીએ, ભોજરાજનો જે ગ્રંથ ભંડાર હતો પાટણથી અહીંયા લાયા હતા અને સિદ્ધરાજ જયસિંહ કહેવાયા હતા. બરાબર, જ્યારે સોરઠ વિજય માટે પ્રસ્થાન કર્યું ત્યારે ત્રૈલોક્ય ગંડ, જ્યારે સોરઠ વિજય મેળવી લીધો સિદ્ધ ચક્રવર્તી. રેડી છે? આગળ વધીએ. બરાબર, રેડી છે ભાઈ? આટલે સુધી છે ભાઈ. બરાબર, ચલો આ રીતે છે, આ પ્રમાણે છે ભાઈ. બરાબર, હવે મારે જેની ચર્ચા કરવી છે ભાઈ, આટલા સુધી લેક્ચર રાખીએ છીએ. હજુ તો બહુ બધી ઘણી બધી વાર છે, બહુ બધી વાર છે ભાઈ લેક્ચર પૂરો કરવામાં. 5 કલાકે લેક્ચર પૂરો ના થાય ભાઈ. બરાબર, પણ આટલા સુધી રાખીએ ભાઈ. આપણે શું કરીએ? વઢવાણના છો? મિલન મકવાણા વઢવાણના છો? ઓકે, 1 લાખ. અચ્છા, આટલા સુધી આપણે રાખીએ. બરાબર, કેટલા લાઈવ છે ભાઈ? 2,300 2300 આસપાસ લાઈવ છે ભાઈ. લગભગ વધારે હતા, 2900 સુધી પહોંચી ગયું ભાઈ, પણ સમય સંજોગના કારણે લગભગ ભાઈ 10:30 થવા આવ્યા ભાઈ. જો આ લેક્ચર મારો જ્યારે પણ હશે, મારું નામ છે વિશાલસિંહ સોલંકી, હિસ્ટ્રી જિયોગ્રાફીનો લેક્ચરર છું. જ્યારે પણ મારો લેક્ચર હશે ને, એટલે ટાઈમ લઈને આવવાનો ભાઈ. આ બધા નખરા ના ચાલો ભાઈ. બરાબર, મજા જ ના આવો ભાઈ યાર. 1.5 કલાકમાં શું ભણવાનું યાર? બરાબર, એટલે ફ્રી થઈને જવાનું ભાઈ. અને આપણા જીપીએસસી ઓનલાઈન દ્વારા જે અત્યારે વેબ સંકુલ છે, એના દ્વારા અલગ અલગ પ્રકારની પુસ્તકો મિત્રો અત્યારે અવેલેબલ છે. બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, અલગ અલગ જીપીએસસી ક્લાસ 1-2 માટે છે, અહીંયા ક્લાસ 3 માટે છે. બરાબર, અલગ અલગ પ્રકારની ભાઈ વસ્તુઓ અહીંયા છે. બરાબર, જોઈ લેજો. અને મળીશું, હવે ક્યારે મળીશું હવે ખબર તો નથી, હવે જ્યારે મળીશું ત્યારે મળીશું. પણ આટલા સુધી રાખીએ છીએ મિત્રો, ત્યાં સુધી તબિયત બિબિયત સાચવો અને કોરોનાથી સેફ રહો. અને તૈયારી ના છોડતા, ભલે કોઈ બી કન્ડિશન આવી જાય, પરીક્ષા આજ નહીં તો કાલે પણ આવવાની ખરી. બરાબર, અને પછી એવું ના થાય સપનું તો સપનું રહી ગયું અને મારી ખાખીનો કોક બીજું લઈ ગયું. આપણી જ ખાખી છે ને આપણે જ રાખવાની છે. બરાબર, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર સિદ્ધરાજ જયસિંહ ભાગ 2 વધુ આવતા અંકે. અને એવો પ્રયત્ન કરીશ કે જલ્દીમાં જલ્દી હું આ લેક્ચર લઈને આવું અને ફરીથી આપણે આ રીતે યુટ્યુબ લાઈવ થઈએ અને આપણે સારું જ્ઞાન મેળવીએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.